संत मिलन को जाइए, तजिमान मोह अभिमान, ज्यों ज्यों पाव यागे धरे, कोटि अग्न समान, दया गरीबी बंदगी, समताशील सुध्यान, इतना लक्षण साधका, कहे कबीर विचार। इतना लक्षण साधो का, कहे कबीर विचार। समदर्शी शीतल सदा जाकी अद्भुत साल, ऐसा सदगुरु कीजिए पल में करे नियाल, ऐसा सदगुरु कीजिए पल में करे नियाल। संत मिला बिन पार नहीं, संत भव सागर नाम, संत निरालम संत है, संत हरि एक ज भाव। संत मिले सुख उपजे, दुरिजन मिले दुख होई, सेवा कीजे संतन की, जन्म कृतार्थ होई, सेवा कीजे संतन की, जन्म कृतार्थ होई। प्रेम बस है प्रीतम प्यारा, कर्म को पावे नहीं, नहीं है कोई सीज उसी को, रिजवाया जग माही। प्रेम बस है प्रीतम प्यारा, प्रेम बस बन के प्यारे, सबरी के घर जाई, प्रेम बस बन के प्यारे, सबरी के घर जाई, एट
उठा जो उठा बोर उसी का खावे बो तम गन भई ठा जूठा बोर उसी का एठा जूठा बोर उसी का खावे बो तम गन भई प्रेम बस है प्रीतम प्यारा कर्म को पावे नहीं है कोई सीज उसी को रिजवाया जग माही प्रपंसी कौरव घर ना भाई मेवाने त्यागी दई प्रपंसी कौरव घर ना भाई मेवाने त्यागी दई तांदळ जानी भाजी खावा विदुर घेर दौड़ी जई तांदळ जानी भाजी खावा विदुर घेर दौड़ी जई प्रेम बस है प्रीतम प्यारा कर्म को पावे नहीं कोई सीज उसी को रिजवाया जग माही शुद्ध प्रेम जो उद्भवे शंभुजले प्रसन्न थई शुद्ध प्रेम जो उद्भवे तो शंभुजले प्रसन्न थई रहे आठे पहर उसी पर बहुत मेहरबानी करी रहे आठे पहर उसी पर बहुत मेहरबानी करी प्रेम बस है प्रीतम प्यारा
કર્મ કો પાવે નહીં નહીં કોઈ સી જવું શીખો રીજવાયા જગમાની પ્રેમ કે પાલક તુમ હો પ્રેમ વિના પાવે નહીં પ્રેમ કે પાલક એ તુમ હો પ્રેમ વિના પાવે નહીં પ્રેમ અક્ષર શબ્દ બ્રહ્મ લાભો લગન લગારહી અક્ષર શબ્દ બ્રહ્મ લાભો લગન લગારહી પ્રેમ બસ હે પ્રીતમ પ્યારા કર્મ કો પાવે નહીં નહીં હે કોઈ જવું શીખો રીજવાયા જગ માહી પ્રેમ બસ હે પ્રીતમ પ્યારા જેને આપણે પરમાત્મા કહી કરતા કુદરત કહી જગત નિયંતા કહી એ પરમાત્મા કોઈ સીજથી પ્રસન્ન થતા નથી. પરમાત્મા હૃદયના પ્રેમથી પ્રસન્ન થાય છે. પ્રેમ વિના પાવો નહીં. ભલે ઓનર કરી નાખો હજાર, કહે પ્રીતમ પ્રેમ વિનાનો કોઈને રીજો નથી નંદનો કુમાર. પ્રેમથી જ પરમાત્મા રાજી થાય છે. આપણે આપણા મનમાં એવો મનસુબો કરીએ કે સારી સારી વસ્તુ લઈને ભગવાનને અર્પણ કરશો એટલે ભગવાન આપણા ઉપર રાજીપો કરશે. પણ તમે જે સીજ હાથમાં લ્યો એ તમારી નથી, મારા નાથની છે. આપણું હું આપણે આલો ભગવાનના થાળમાં સુરમાના લાડુ બનાવીને મૂક્યા, બરાબર. ઘઉં કોને બનાવ્યા? ગોળ. તમે એક દાણો વાયો એમાંથી કેટલા કણ કરીને મારા નાથે આપ્યા, બરાબર. ગવેણે બનાવ્યા. પછી શેરડીમાંથી ગોળ અને સાકર થાય. એ શેરડી તમે ખાલી એક બટકું વાવી દીધું, એની અંદર પૃથ્વીમાંથી એ સાઠાને મોટો કરીને એની અંદર એવો મીઠો રસ ભર્યો, કોઈને કોઈને ભર્યો? મારા નાથે. એમાં આપણું હું? પછી એમાં ઘી જોઈ, બરાબર. તમે તો ગાય માતાને ઘાસ નાખી દીધું, પાણી પાઈ દીધું, એ ઘાસ ગાય માતા ખાઈ ગઈ. પછી એમાંથી એણે બે ભાગ પાડ્યા, લોહીએ બનાવ્યું અને દૂધે બનાવ્યું. લોહીથી ગાય માતાનું શરીર પુષ્ટિ પામ્યું અને દૂધ બનાવ્યું. એ દૂધની અંદર માખણ, એની અંદર એમાંથી ઘી, આ બધું પ્રોડક્શન કોનું? કોણ બનાવી દે? ખાધું ઘાસ, એમાંથી દૂધ બન્યું, દૂધમાં વળી માખણ અને એમાંથી પાછું ઘી. આ કોઈને કર્યું? ભગવાનને તમે પુષ્પ ચડાવો તો પુષ્પ બનાવ્યા કોણે? એની અંદર સુગંધ મેલી કોણે?
ધૂપ દીપ કરો, જે કાંઈ કરો એ બધું પ્રોડક્શન ભગવાનનું છે, આપણું કાંઈ નથી. પણ મતલબની વાત કે જે વસ્તુ તમે ભગવાનને અર્પણ કરો એની અરે જો તમારો પ્રેમ હોય ને તો ખાટી બોયડીના બોર ખાઈને મારો નાથ રાજી થયો છે કે નથી થયો. પ્રેમ બસ હે પ્રીતમ પ્યારા, કર્મ કો પાવે નહીં, નહીં હે કોઈ સીજવું શીખો, રીઝવવાને આ જગમાં. પ્રેમ કે બસ બનકે પ્યારે, સબરી કે ઘર જાય. પ્રેમને વશ થઈને ભગવાન જ્યાંથી ગંગા નદી પાર કરી ભગવાન રામે ત્યાંથી સબરીના નામની માળા ચાલુ કરી દીધી. સબરી કહાં રહેતી હૈ, માતંગ ઋષિ કા આશ્રમ કહાં હૈ, સબરી કહાં રહેતી હૈ. સબરી 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 બીજું કાંઈ નહોતી કરતી, ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને એના સ્વરૂપની અંદર પ્રેમનો દોર બાંધીને એનું નામ સ્મરણ કરતી હતી. પંપા સરોવરને કિનારે ઘણા બધા ઋષિ મુનિઓના આશ્રમો હતા, પણ ભગવાન આડાવળું જોયા વગર સીધા સબરીની ઝૂંપડી ઉપર ગયા. આને વૃદ્ધાવસ્થા આવી ગઈ હતી, બાલ્યવયમાં ગુરુએ વચન આપ્યું હતું અને વૃદ્ધાવસ્થા આવી ગઈ તો એની ધીરજ નહોતી ખોટી, અને અવિશ્વાસ નહોતો આવ્યો કે ગુરુએ કીધું પણ હવે તો રામ ક્યાંથી આવે. દિવસે દિવસે એનો ભાવ વધતો જતો હતો અને રાત દિવસ જેની રાહ જોતી હતી એ ભગવાન પધારતાની સાથે જ દોડીને ચરણમાં લેટી પડી. ભગવાનને દર્વના આસન ઉપર બિહારી અને દર્શન કરે, ને દર્શન કરીને પરિક્રમા કરે, પરિક્રમા કરીને દર્શન કરે, ને દેહભાન ભૂલી જાય. ઘણા સમય સુધી ભગવાન સબરીની પ્રેમલીલાને જોયા કર્યા પછી કીધું, બેટા તારા ઘર મેં કુછ ખાને કા હૈ, બહુ સુધા લગી હૈ, બહુ ભૂખ લાગી છે, તારા ઘરમાં કંઈક ખાવાનું છે? અરે ભગવાન, ભાન વગરની અકલ વગરની હું કેદું, નાના એ ભેળા કરું છું ને આજ જ ભૂલી ગઈ, દોડી ગઈ, ઝૂંપડીમાંથી બોરના દુના ઉપાડી આવી, લ્યો પ્રભુ આરોગો. ભગવાન આથી લેવા જાય છે તાકે એમ નહીં કે દો, કે પ્રભુ કોક ખાટું આવી જાય, તમારી તબિયતને આની કરે હું જોઈ દઉં, ખાટું ન હોય નહીં તમારે ખાવાનું, તો જોવામાંથી ચાખે. સબરી ચાખે, ચાખીને પછી ભગવાનને મીઠું હોય કે આલ્યો. હવે વૃદ્ધાવસ્થા સબરીની, હાથ ઉપર મેલની સારી જામેલી, મોઢામાંથી થૂક ઉડે, આંખમાં સીબડા બાજેલા, તો એનું હેઠું કરેલું ભગવાન ખાવા મીંડા અભડાણા નહીં હોય. બિલની દીકરી હતી, પ્રેમ હતો ને, બિલની દીકરી હતી, વૃદ્ધાવસ્થા હતી, ચાખીને દેતી હતી, તોય મારા નાથે એનો પ્રસાદ ગ્રહણ કર્યો. અને આપણે ત્રણ વાર નાઈ તો સપને નથી આવતો, કાંઈક ભૂલ થતી છે, કાંઈક ભૂલ થતી છે. પ્રેમની કિંમત છે, પ્રેમ નહીં હોય અને કાંઈ ભગવાનની સેવા પૂજા કરીને જો અહમ કરતા આવીશું ને તો અહમથી તમારી સાધના છે ને નિષ્ફળ થઈ જાય. જેટલું કરવું એટલું હૃદયના શુદ્ધ ભાવથી અને પ્રેમથી. ભગવાન ચાખેલા બોર આરોગવા મીંડા સુગ લગાવ્યા વગર. પડખે લક્ષ્મણજીએ બેઠા હતા, ભગવાને કીધું, બેટા ભાઈ જો તો ખરો આનો સ્વાદ તો જો. સબરીને કે બેટા ઓહી ફલ હમ કબહુન ખાયે, નહીં વૈકુંઠ મારે, મારા સ્વર્ગ વૈકુંઠમાં આ સ્વાદ મેં નથી લીધો. સબરી કે મને હું કામ બિરદાવો છો, મેં ક્યાં સ્વાદ મૂક્યો? બેટા તારા પ્રેમની મીઠાઈ આવે છે, તારા પ્રેમની મીઠાઈ આવે. તો ઘણા વળી એમ કે પ્રેમ ક્યાં ધાણા જીરું મસાલો છે તેની મીઠાઈ આવે, મસાલાનો મસાલો છે પ્રેમ છે ને, એ મસાલાનો. ને કોક દે અખતરો કરવો હોય તો કરજો, ઘરના ઉપર ખીજાઈ જાયજો અને સારી રીતે જ રાખ, અને પછી કહેજો કે ડાળ ભાત કરના, એક ડાળ ન દુણાઈ જાય મને કહેજો. બાપુ પ્રેમની જ મીઠાઈ છે, હા પ્રેમની જ મીઠાઈ છે. હે પ્રેમ મસાલાનો મસાલો છે, પ્રેમ
મસાલાનો મસાલો આ પ્રેમને ગ્રહણ કરતા લક્ષ્મણજીને કીધું કે ભાઈ આનો સ્વાદ તો જો. પણ હવે આમ સુખ લાગી, લક્ષ્મણજીને એમ થયું કે ભાઈને તો વાંધો નહીં, પણ હવે મોઢામાં થૂક ઉડે, નાકમાં લીટ પડી જાય, હવે એનું હેઠું કર્યું મારો નાથ ખાય, મારે કેમ ખાવું? કે ભગવાન મને હમણાં ઉદરણ ઠહકા જેવું છે, નહીં ખવાય, ન ખાધું. જ્યારે રામ રાવણના યુદ્ધમાં આખા સૈન્ય સહિત લક્ષ્મણજીને મૂર્છા આવી, ભગવાન રામચંદ્રજીએ બિભીષણને કીધું કે આનો કાંઈ ઉપાય, કે આ અમારે લંકામાં ધન્વંતરી વૈદ છે, એ ઉપાય બતાવે. હનુમાનજીને કીધું તે ખાટલા હોતા લે કે વૈદરાજ જલ્દી આનો કાંઈક ઉપાય બતાવો. કે એક જ છે કે દ્રોણાસાર પર્વત ઉપર શેલ વસેલના જાડવા છે, એના પાનનો રસ જો દિવસ ઉગ્યા પહેલાં બધાના મોઢામાં થોડો થોડો પડી જાય તો બધા જાગૃત થઈ જાય. હનુમાનજીને કીધું પ્રભુ આપની આજ્ઞાની રાહ જોઉં છું. કયો એટલે જાઓ કે જલ્દી, તારા સિવાય આ કામ બીજું કોણ કરે? કે પણ ઓળખું કેમ શેલ વસેલના ઝાડને, પાંદે પાંદે દીવા વળતા હોય એ શેલ વસેલના ઝાડ. જાઓ જલ્દી લઈ આવો. હનુમાનજી ગયા, રાવણની બેન તાડકા પૂગી આખા જંગલમાં કરી આવી. હનુમાનજી આટા મારે ઘરે આટલા બધા થોડા કાંઈ શેલ વસેલના ઝાડવા હોય, મારા નાથનું કામ હું નહીં કરી શકું. માતા અંજની પ્રગટ થયા કે બેટા શું આટા મારસ? કે માં ભગવાનના કામે આવ્યો છું, પણ આટલા બધા થોડા શેલ વસેલના ઝાડવા હોય, આ કોઈ રાક્ષસી માયા છે. માતા અંજનીએ બળ આપ્યું કે આ ધાવણનો ધાવનારો ઝાડવી હું ગોઈત્સો પર્વત ઉપાડને. માએ બળ આપ્યું, હનુમાનજી પર્વત લઈ અને ભગવાનના સાનિધ્યમાં આવતા રાક્ષસી માયા લોપ થઈ ગઈ. શેલ વસેલના ઝાડ હતા એમાં દીવા બળતા હતા, જાગતા હતા. એણે બધાના મોઢામાં રસ નાખ્યો, આખું સૈન્ય લક્ષ્મણજી સહિત જાગૃત થયું. ત્યારે લક્ષ્મણજીને રામચંદ્રજીએ કીધું, કેમ ભાઈ તું જતી મરદ કહેવા? ઊંઘ આહાર અને મૈથુન ઉપર તે 12 વર્ષ વિજય મેળવ્યો છે, તને મૂર્છાનું બાણ વાગવું ન જોઈએ, વાગ્યું કેમ? કે પ્રભુ તમારી લીલાને હું શું જાણું. કે તને કહું કે કયો ને? કે મારો પ્રેમી ભક્ત સબરી, એના બોર તે ખાધા નહીં, એ ઠળિયાના જાડવા કરીને તારા મોઢામાં રહ નાખ્યો, તય મને હક થયો. પ્રેમને વશ પરમાત્મા આમ છે, તમારી પાસે કાંઈ ન હોય તો કાંઈ નહીં, વસ્તુની કિંમત નથી, પ્રેમની કિંમત છે. એલા મુઠ્ઠી સુદામાના તાંદુલની શું કિંમત? પણ મુઠ્ઠી તાંદુલમાં સોનમે મોલ કરી દીધા અને સુદામા ઉપર અનહદ કૃપા કરીને ન્યાલ કરી દીધા, જીવનને ધન્ય બનાવી દીધું, પોતાના સ્વરૂપમાં મેળવી લીધા પ્રેમથી. શેનાથી? પ્રેમથી. પ્રેમ બસ બન કે પ્યારે, સબરી કે ઘર જાઈ, એઠા જૂઠા બોર ઉસીકા ખાવે બોત મગન ભઈએ. એટલા બધા ભાવથી પ્રેમથી ભગવાને સબરીના બોરને ખાધા. પ્રપંચે કૌરવ ઘરના મેવાને ત્યાગી દે. આપને એમ થાય કે હારી હારી વસ્તુ, વિધવિધ પ્રકારનું મિષ્ટાન બનાવીને ભગવાનને થાળ ધરાવશું, રાજી થાય. દુર્યોધને કેટલી જાતના મેવા તૈયાર કર્યા હતા, કૃષ્ણ વૃષ્ટિ કરવા ગયા હતા, પાંડવોને કૌરવની વૃષ્ટિ કરવા ગયા હતા. દુર્યોધનને સમજાવતા હતા કે ભાઈ કોઈ હિસાબે માની જા તો પાંડવોને કાંઈ લડવું નથી, 5 જ ગામડા આપી દે, એ ધર્મને જાણે છે એટલે ઝઘડો કરવા તૈયાર નથી, કોઈ વાતે સમજ. પણ દુર્યોધન કોઈ વાતે સમજ્યો નહીં. બપોર થઈ ગયા, જમવાનું ઘણી બધી વસ્તુ દુર્યોધને કૃષ્ણ આવ્યા હતા એટલે બનાવી હતી, કે હવે તું નથી માનતો તો હું જાઉં કે જમીને જાઉં, કે મારે ઘણા ઠેકાણા છે, તારું મારે ખાવું નથી, તું માનતો નથી. એટલે કેટલી જાતના મેવા ત્યારે કર્યા હતા કૃષ્ણ નો રોકાણા. મારે છે કે જમવાનું ઠેકાણું છે. દુર્યોધનને ખબર કે અહીંથી જાહે એટલે પરબરોલા ભુગતડા વિદુર ન્યા જાય, બીજ ક્યાં જાય? અને ભગવાન બીજે જાય ક્યાં? ભગતને ન્યા જ જાય. ભગવાન બીજે ક્યાંય જાય? ક્યાં જાય? ભગતને ન્યા જાય. હમણાં વિદુરને ન્યા જાહે. વિદુર નીતિ જગતમાં વખણાય, વિદુર એટલે દુર્યોધનના દીવાન.
પણ એક ટાણાનું અનાજ વધારે રાખતા નહોતા ઘરમાં. રોજ જેટલું જોયું એટલું દુર્યોધનના મોદીખાનેથી સીધું મગાવે અને ટાઈમે ટાઈમનું રાંધીને ખાય આ વિદુર નીતિ જગતમાં વખણાય છે. દિવાન હોવા છતાંય, દિવાન હોવા છતાંય દે આને હુકમ કરી દીધો કે આજ વિદુરને અહીંયા ભાણું જવું ન જોઈ. વંડીએ ખાલી ભાજી ઉતારીને ત્યાર રાખી હતી ને વિદુર વાટ જોતા હતા કે હમણાં સીધું આવે એટલે ભાજીને બાટી બનાવીને ખાઈએ. અને કૃષ્ણ અહીં હાકર ખખડાવી કે ખોલો મને ભૂખ લાગી છે. વિદુર પત્ની અને વિદુર કે ઓહો કૃષ્ણ બધાઈ રહ્યા, પણ ઘરમાં કાંઈ નથી. પરબારું કહે છે ભૂખ લાગી, આ ભાજી છે. હવે સીધું દુર્યોધન ત્યાંથી આવ્યું નહીં કે ઝટ કરો મને ભૂખ બહુ લાગી છે. કે પ્રભુ શું કરવું, વઘારવા પૂરતું તેલય નહીં અને એટલોય ઘરમાં મસાલો નહીં. ખાલી ભાજી પાણીમાં બાફી નાખી, ખાલી ભાજી પાણીમાં બાફી નાખી, પણ ભગવાને એમાં એવો સ્વાદ મળ્યો કે ભાજીની જંટા જંટી થઈ ગઈ. પ્રપંસી કૌરવ ઘરના મેવાને ત્યાગી દઈ, તાંદળજાની ભાજી ખાવા વિદુર ઘેરે દોડી દઈ. અકનીતિ વિનાનું કમાય, કોકના ગળા લોઈને ધન કમાણા હોય ને કદાચ મોટો થાળ ભગવાનને ધરો એને ખાવાનું નવરાય નથી. ઓ ભાઈ ઠાકવું હોય તો કાઢ નાખવાનું, ના ના એવી એને નવરાય નથી. માથાનો પેન્ય ઉતાર્યો હોય, પરસેવો પાડીને પાંચ પૈસા કમાણાઓ અને હૃદયના ભાવ સાથે એને ધરો તો ખાવાને માટે તૈયાર છે, તો તૈયાર છે. પ્રેમની કિંમત છે, નીતિ ધર્મની કિંમત છે. તાંદળજાની ભાજી ખાવા વિદુર ઘેરે દોડી જઈ, તાંદળજાની ભાજી ખાવાને માટે મારો નાથ દોડતો દોડતો ગયો. માટે સંતો મહાપુરુષો, આપણા વેદ, આપણા શાસ્ત્રો, આપણા ધર્મગ્રંથો, સર્વે સંતો એનો એવો મત છે કે પરમાત્માને રીઝવવો હોય તો હૃદયનો પ્રેમ જોઈએ, ઈ સિવાય કોઈ વાત નથી. તો એવો જેનાથી પરમાત્મા રીઝે એવો આપણા હૃદયમાં પ્રેમ પ્રગટે કેમ, કે પહેલાં તો સત્સંગ કરવો જોઈએ, સેવા કરવી જોઈએ, અને ત્રીજું પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ. સ્મરણ કરતા નામના ધ્યાનથી શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય થાય, આ સંતોનો અનુભવ છે. સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષને, પુરુષ જગાડે બ્રહ્મ. મારી હેલી જાણ કરો ઉન દેશ કી. નામના ધ્યાનથી શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય થાય છે. જે જે સંતો પ્રેમી બન્યા એ નામના ધ્યાનથી બન્યા છે, નામના ધ્યાનથી બન્યા છે. નામ સ્મરણ કરવાથી પ્રેમનું પ્રાગટ્ય થાય છે, અને પ્રેમ એટલે પરમાત્મા સ્વરૂપમાંથી પહેલી જ ધારા નીકળી પ્રેમ છે, પહેલી ધારા નીકળી પ્રેમ છે. પણ એના નામના સ્મરણથી પ્રેમનું પ્રાગટ્ય થાય, ને એવું પ્રેમનું પ્રાગટ્ય થાય તો તમારી પાસે ભલે ને હાવ ન મૂલ્ય સીજ હોય, ભલે ને હાવ ન મૂલ્ય સીજ હોય. આપણે એમ કહીએ ને, આપણે ગાતા હોય, કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે, કાનાને કેળાને ઝાયલ હોત ભાવે. આ તો તમારી દાઢું ડળકતી હોય તો કોણ ખબર, એને ખાટી બોયડીને બોરે ભાવ્યા, સુદામાના તાંજુલ ભાવ્યા, અને કેળાની સાયલે ભાવી કે ન ભાવી. હે વિદુરની આ બીજી વાર ઓસીતા જઈ છેડ્યા, વિદુરજી બહાર ગયા હતા, સુલભા સ્નાન કરવા બેઠા હતા, અને એણે હાકર ખખડાવી કે દેવી ખોલો મારે ભૂખ લાગી ખાવું છે. કેળાની લૂમ ભગત મળતા ગયા હતા ફળીમાં, કહો મારો નાથ પધાર્યો. એમ નમ ભીને પોતીએ પાસે બેહીને કેળું ફોલી, પાન ભૂલી ગઈ, ગરભ નાખી દે ફળા ફળીમાં, ને કેળાની સાઈલ ઠાકરના મોઢામાં. એણે સાઈલ ખાવાનું ચાલુ કર્યું. એક નહીં, આ તો આઠની દબાવી દીધી. ત્યાં વિદુર બહારથી આવી ગયા કે દેવી હું કરજો, કે કા ભગવાનને કેળા ખવાર, હું કેળા ખવાય છું, આ ગરભ નાખ્યો છે ફળીમાં, કેળાને સાયલ દેશ. હે ભગવાન ગજબ થઈ ગયો, મને માફ કરજો. એક કેળું વધ્યું તું લ્યો પ્રભુ, હવે આ એક તો ગરભ ખાવ માં આવે નહીં, મજા આવે, હવે નહીં મજા આવે. જે સાઇલમાં આવતી હતી ને હવે ગર્ભમાં નહીં આવે, પ્રેમની મીઠાઈ છે.
પ્રેમ હોય ને તો એની કેળાની સાયલી ભાવે. શાસ્ત્રો કહે છે, ઇતિહાસના પાના ઉપર રજીસ્ટર લેખો પીડ્યા છે કે નથી પીડ્યા, શેની કિંમત છે? હૃદયના પ્રેમની કિંમત છે. માટે ભગવાનની સેવા કરીએ, ભગવાનની પૂજા કરીએ, પણ એમાં ક્યાંય અહમ કે અભિમાનનો કોટો ફૂટવા ન દેવો. જેટલું કરવું ને ભાઈ, એટલું શુદ્ધ હૃદયના ભાવથી ને પ્રેમથી ને શ્રદ્ધાથી કરવું, તો એનું ફળ છે, તો એનું ફળ છે. બાકી ક્યાંય અહમ આવ્યો એટલે વાર્તા પૂરી થઈ ગઈ, પૂરી થઈ ગઈ. બધા સંતો ભક્તોએ અહમ અભિમાન મારાપણાનો દાવો મૂકી અને સેવના કરી એને મારા નાથે ન્યાલ કરી દીધા છે, એને ન્યાલ કરી દીધા. શુદ્ધ પ્રેમ જો ઉદ્ભવે તો એક શંભુ જળે પ્રસન્ન થઈ, શુદ્ધ પ્રેમ જો ઉદ્ભવે તો એક અશ્મની જળ ચડાવો ને તોય રાજી થઈ જાય. એવો પ્રગટે પ્રેમ તો તુલસીના દલથી રાજી, એવો પ્રગટો પ્રેમ ખાધીથી ખીચડીને ભાજી, એવો જેને પ્રગટો પ્રેમ તેને તે નર જાણે, એવો પ્રગટો પ્રેમ એને આમ વેદ વખાણે. એવો પ્રેમ પ્રગટે રતિભાર એક દિલ મેં, કહે નરવો સદગુરુ થકી નિત નિત બલિહારી તેને, એવો જેને પ્રેમ પ્રગટે એને ધન્યવાદ છે, એને ધન્યવાદ છે. એવો પ્રેમ હોય તો એક અશ્મની જળથી પણ રાજી થઈ જાય છે, એક અશ્મની જળથી રાજી થઈ જાય છે કે તમે તમારા પ્રેમથી થોડું ધરો તોય હું રાજી થઈ જાઉં. હનુમાનજી કે કાંઈ ન જડે કાંઈ નહીં, આંકડા તો સીમમાં છે ને, માળા કરીને ચડાવી તોય હું રાજી, પણ પ્રેમ તારો જોઈએ, તારો પ્રેમ જોઈએ. ભગવાન શિવજી કે બીજું કાંઈ ન કહી કાંઈ નહીં, થોડુંક જળ ચડાવી ને તોય રાજી થઈ જાય, પણ તારો પ્રેમ જોઈએ. વસ્તુની આયરે પોતાના મનનું સમર્પણ પણ જોઈએ, નકર કાંઈ ફાવી એવું નથી. એક ચોર ચોરી કરવા નીકળ્યો, આખી રાત આટા માર્યા, ક્યાંય દા ફાવ્યો, હવાર થઈ ગયું, પાદરમાં નીકળ્યો તો ભગવાન શિવજીનું મંદિર, બે મંદિર એવા છે ને તાળા ન હોય, હનુમાનજીનું ને શંકરનું, ત્યાં તાળું દેવાની જરૂર નહીં, અહીંયા ચોરની ધક્કો જ થાય. એટલે શિવ મંદિરે ગયો કે કાંઈક જડે તો લઈ લો, પણ ત્યાં શું હોય, જોયું તો જલધારી ઓલી ત્રાંબાની ભગવાન ઉપર ગળતી ચડે ને જલધારી, કે આ લઈ લઉં, આનું તો કંઈક આવે છે પણ ઊંચી, અહીંયા ટેબલ ખુરશી તો કાંઈ હોય નહીં, અંબુ આંબુ કેમ હાથ ઊંથો કર્યો પણ અંબાણું, પણ ભગવાનની લિંગ ઘણી ઊંચી હતી એટલે આ લિંગ ઉપર ચડ્યો. લિંગ ઉપર ચડીને જલધારી ઉતારવા જાય છે તો શિવ પ્રસન્ન થયા કે માઇક માઇક, બોલો કે હું અહીં ક્યાં તમારું ભજન કરવા આવ્યો, હું કાંઈ તમારી ભાઈ સેવા કરવા, તમે મને પ્રસન્ન થઈ ગયા? આમનો સોરે વિચાર કરવા માંડ્યો કે તમે પ્રસન્ન થઈ ગયા, કે પ્રસન્ન હું કામ ન થાવ, મને બે પુષ્પ ચડાવે તોય પ્રસન્ન થાવ છું, તું આખો ચડ્યો, તું આખે આખો મન ચડી ગયો, પણ મારે પ્રસન્ન તો થવું પડે, આખા ચડે ને એને પ્રસન્ન થાય, સર્વ રીતે એને સમર્પણ થાય ને એને પ્રસન્ન થાય. સર્વ રીતે સંતો સમર્પણ થઈ ગયા છે. જીવન ઈશ્વરમય જેણે બનાવ્યું છે, ઈશ્વરના નામ ઉપર સમર્પણ થઈ ગયા છે, એના નામ ઉપર. પ્રહલાદ એના નામ ઉપર સમર્પણ થયો ને એટલે નરસિંહરૂપ ધરવું પડ્યું બાપુ. એના બાપને સોખા શબ્દોમાં કહી દીધું કે મારે તમારું રાજ જોતું નથી, મારે તો મારા નાથની દયાથી એનું નામ ભજન કરું છું, જે આનંદ આવે છે ને એ તમારા રાજમાં ન હોય. પ્રહલાદ નામ ઉપર સમર્પણ થયા તો કોઈની કલ્પનામાં ન આવે એવું મારા નાથે રૂપ દીધું, અર્ધો નર ને અર્ધો સિંહ, કોઈની કલ્પનામાં ન આવે એવું સ્વરૂપ ધારણ કર્યું, કે મને ભજે ને એનું હું પળપળવાર ધ્યાન રાખું છું, પળપળવાર રક્ષણ કરું છું. દુર્યોધનને એમ કે લાખા ગ્રહમાં પૂરીને પાંડવોને બાળી દઉં, પણ મારવા વાળા કરતાં ઉગારવા વાળો જ મોટો છે. એણે લાખા ગ્રહ બનાવ્યો તો એણે ન્યાથી ઠેઠ ગંગાજીને કાંઠા સુધી ભોંયરું કરી નાખ્યું, ત્યાં નાવિક રાખી દીધો કે આ ભોંયરે નવ વસ્ત્ર માણસો નીકળે અને વસ્ત્રો પહેરાવીને સામે કિનારે મૂકી દેજો. પાંડવોને અંદર પૂરીને દિહાળી સાપી દીધી. અગ્નિશારિકો રાટા મંડી મારવા,
ભીમસેનને યાદ આવી ગયું, સહદેવને માર્યું પાટું કે જોશીડા ફાઇટ તો કરો, આમાં ક્યાંય નીકળાય એવું છે? નીકળાય એવું પણ પૂછો તો એ કહું ને. ત્રિકાળ ધ્યાની હતા સહદેવ કે તું ઊભો એ શિલા ખેવી નાખ એટલે ભોંયરે સડી જાય. શિલા ખેવીને ભોંયરે સડી ગયા. ગંગાને કાંઠે નીકળાય, અહીંયા માણસ નાવ લઈને તૈયાર હતો, વસ્ત્રો આપીને સામે કાંઠે મૂકી દીધા. દુર્યોધનને એમ કે બળી ગયા છે, બળ્યા નહોતા, મારાના થે ઉગારી લીધા હતા. કેટલો દયાળુ એમ કહું છું, એની દયા તમ જોવો. પણ જીવને ધરપત જ ન મળે, એનો વિશ્વાસ ન મળે, એના નામની યાદી કરવી ગમે નહીં, એનું નામ લેવું ગમે નહીં, ગુણ સાંભળવા ગમે નહીં. ગુણ સાંભળવા ગમે ને. આપણે તો ઘણી ઠેકાણે અમે જઈ ગામમાં કથા હાલતી હોય, આવા ફુવારા માથે થતા હોય, એઠે ગાઈડલા હોય, ચા પાય, શરબત પાય, ભૂંડળાને કદડામાં જ ફાવે ને બંગલામાં ન મેળાવે, આવે ન આવે. સાંભળવામાં જેને કષ્ટ પડે એ જન ક્યાંથી તરશે? ઘેલા અમે ભલે બહીના, અમને ઘેલામાં રંગ લાવી દો. તો એવો શુદ્ધ પ્રેમ ઉદ્ભવે, તો એક શંભુ જળે પ્રસન્ન થઈ રહે આઠે પર, ઉસી પર બહુત મહેરબાની કરી. એક જો પ્રેમ એવો પ્રેમ પ્રગટે તો એક શંભુ જળથી પરમાત્મા પ્રસન્ન થાય છે. આઠે પર એના ઉપર મહેરબાની કરીને રહે છે. પ્રહલાદને મારવાના કેટલા પ્રયાસો કર્યા હિરણ કશ્યું, એકય દાફ આવ્યો, એકય દાફ આવ્યો. ભલા માણા હો માણ લાકડા ખોડકી અને ફઈ ખોળામાં લઈને બેહી ગઈ હોલિકા, કે મારી પા અગ્નિ મંતર છે ભાઈને, કે હું ન બળું તારો પ્રહલાદ બરી જાય તો બહુ સારું. બેન અગ્નિ સાપી દીધો ને બેને કીધું તું ફરતા છોકરા ઉભા રાખ, કિકિયાટા કરે ને ધૂળ ઉડાડે એટલે પ્રહલાદ રોવે, કોઈને દયા ન આવે. એણે જ ગોયડો ગોઠ્યો, અગ્નિ સાપી દીધો, ભગવાને કળામાંથી અકળ કળા કરી પ્રહલાદને હમળાનું રૂપ લઈને ખેંચી લીધો અને અગ્નિ મંત્ર એને ભેળવાઈ ગયા. ફઈના હરી ગયા. હોળીકા મંડી બળવા મંડી, રાડ્યું નાખવા, પ્રહલાદ નથી, હું બળું છું, મને ઉગારો. પણ એણે જ કીધું તું કિકેટ્યું કરો ને ધૂળ ઉડાડો, કોણ સાંભળે. થઈ ગયા સીતારામ. પ્રહલાદ હવારના પોરમાં હાથમાં પાણીનો લોટો ને જય રામ કરતો આવ્યો. હિરણ કશી પૂકે, તું આવ્યો ને ફઈ, કે ગયા આપણા બાપનું ભાત લઈને ન આવે. ફઈ ગયા, કાયરો જ ગણ નાખો. કેટલો દયાળુ એમ કહું, એ કેટલો દયાળુ. રહે આઠે પોર, ઉસી પર બહુત મહેરબાની કરી, એનું ભજન કરે એના ઉપર મહેરબાની કરીને કાયમને માટે. માં જેમ બાળકનું ધ્યાન રાખે એમ ભગવાન ભક્તનું ધ્યાન રાખે છે. ભગવાન ભક્તનું ધ્યાન રાખે છે. પ્રેમ કે પાલક તુમ હો, પ્રેમ વિના પાવે નહીં, પ્રેમ અક્ષર શબ્દ બ્રહ્મ, લાભો લગન લગા રહી. પ્રેમનો પાલક પરમાત્મા છે, પ્રેમ વિના પાવો. પ્રેમ અક્ષર શબ્દ બ્રહ્મ, જે પરમાત્માના નામનો શબ્દ બ્રહ્મ, જે મનુષ્ય માત્રના પ્રાણની અંદર મહામંત્ર રૂપે ગાજી રહ્યો છે, જે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે, જેને નરસિંહ મહેતાએ ગાયું, નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું એવો એક શબ્દ બોલે, મનુષ્ય માત્રના પ્રાણમાં પરમાત્માના નામનો ધ્વનિ ઉઠે છે, ધ્વનિ ઉઠે છે. એ શબ્દ બ્રહ્મા જેની સુરતા લાગી એને શુદ્ધ પ્રેમ પ્રગટો, અને એ પ્રેમ પ્રગટતા પરમાત્મા એના ઉપર રાજી થઈને રહે. વાલો મારો પ્રેમને વસ્સે રાજી, હું કરે પંડિતને કાજી. પ્રેમ અક્ષર શબ્દ બ્રહ્મ, લાભો લગન લગા રહી. નામની સાથે જેની સુરતા સંધાણી એના હૃદયની અંદર પ્રેમ પ્રગટ્યો. તમને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન હોય પણ પ્રેમ ન હોય તો યોગ અધૂરો કહેવાય. યોગ અધૂરો કહેવાય, પ્રેમ વગરનો યોગ અધૂરો છે. ફૂંક મારો ને ઉડી જાય એવું સુરમું બનાવ્યું હોય પણ એમાં ઘીની ધાર ન થાય તો મજો આવે? આવે? વેવાઈને ગીરી ગયા હોય, સુરમું પીરી જાય, આઈ કલાક ફૂંક મારો તો ઉડે એવું હોય કે હરિહર કે ઓલી કંઈક ધાર કરો છો ને,
ઘીવી નાખાય, સૂર્યમુખ ગળે ઉતરે, એમ પ્રેમ વગર જ્ઞાનની વાતો એ ઘી વગરના સૂર્યમાં જેવી છે. હે, ભાવ વગર પ્રેમ વગર જ્ઞાનની વાતો ઘી વગરના સૂર્યમાં જેવી છે. એકવાર ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને અંતરદૃષ્ટિથી જોયા તો ઉદ્ધવજીને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ઘણું હતું, પણ ભગવાનના સ્વરૂપમાં એટલો પ્રેમ નહોતો. એટલે ભગવાને વિચાર્યું, મારો ભક્ત છે, મારા સ્વરૂપનું આટલું બધું જ્ઞાન છે, પણ એની આરોહાર જે મારામાં પ્રેમ હોવો જોઈએ નથી, પણ પ્રેમ અને આપવાને માટે કંઈક મારે કરવું જોઈએ. પણ જ્ઞાન આપવાનું સાધન વાણી છે, પણ પ્રેમ વાણીથી આપી શકાતો. પ્રેમ તો જ્યાં પ્રેમના કુંડ ભર્યા છે, પ્રેમના જ્યાં સરોવડા વરસી રહ્યા છે, એવા પ્રેમી ભક્તોનો જો આને હથવારો થાય, પ્રેમીનો સંગ થાય, તો આના હૃદયમાં પ્રેમ પગટે. માટે સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની, સજનનો સંગ થાય, પ્રેમી ભક્તોનો સંગ થાય, તો આપણા શૂન્યકાર હૃદયની અંદર પ્રેમ પ્રગટે. હાવ સમજાય એવું કહું કે તમારે અતર લેવાનું તેવ જ નથી, બરાબર? તમારું માનમાન રોડવો છો, અતર લઈને અતર લ્યો તો દૂધ લેવાનું દક થાય એમ છે, બરાબર? આપણે અતર ન લઈ હગીત કાંઈ નહીં, પણ જેડે અતર લીધું હોય ને અતર સાઇટું હોય ને, એને બધ ભરીને મરી લ્યો ને એટલે તમને ગંધ બેહી જાય, બરાબર? જેને સાઇટું હોય એને બધ ભરીને મળી લ્યો. એમ સંતોએ આ પ્રેમને પ્રગટ કર્યો છે. સંતોને પ્રેમથી મળી લ્યો ને એટલે તમારામ પ્રેમ પ્રગટે. પ્રેમી સંતોને સજન કેરા સંગમાં રહી તો પ્રગટે પ્રેમની હોળી. એટલે ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે ઉદ્ધવજીને મારે જ્ઞાનની હારે પ્રેમ આપવો છે તો કેવળ જ્ઞાની ભક્ત બને, પ્રેમ મળે તો. એટલે એક કાકરીએ બે પક્ષી મરે એવું કંઈક કરું કે જે મારી પ્રેમી ગોપીઓ છે. એ ગોપીઓનો જો ગોપીઓની પાસે જાય જ્યાં પ્રેમની વર્ષા થઈ રહી છે, પ્રેમના જ્યાં કુંડ ભર્યા છે, પ્રેમમય વાતાવરણ છે, ત્યાં ઉદ્ધવજી જાય તો એના હૃદયમાં પ્રેમ પ્રગટે. એટલે ગોપીઓને મારો સંદેશો મળી જાય અને ઉદ્ધવજીના હૃદયની અંદર પ્રેમ પ્રગટે. એક એક કાકરીએ બે પક્ષી મરે એટલે એક એક પંથને દો કાજ થઈ જાય. એટલે ઉદ્ધવજીને બોલાવીને કીધું કે ઉદ્ધવજી, તમારે એક કામ કરવાનું. કહું કે મારી પ્રેમી ભક્ત એવી જે ગોપીઓ છે, જે મારા વિરહની અંદર રાત દી તડફડ્યા કરે છે, એને તમે મેં તમને જે ગુપ્ત જ્ઞાન આપ્યું છે એનો સંદેશો આપો કે હું અહીંયા મથુરામાં જઉં, ગોકુળમાં નથી, એવું નથી. હું તો સર્વવ્યાપક પ્રણે અણુ એ અણુમાં, પરમાણુ એ પરમાણુની અંદર વ્યાપીને રહ્યો છું. એવું જ અમને જે મારા સ્વરૂપનું જ્ઞાન છે એ જ્ઞાન ગોપીઓને આપો, એને સાંત્વના આપો. મારો આ ગુપ્ત જ્ઞાનનો સંદેશો મારી પ્રેમી ગોપીઓને તમે આપ્યાઓ. એટલે ઉદ્ધવજીને એમ થયું કે ભગવાને આ કામ મને બહુ સારું ચિંતું, કારણ કે ઘણી વખત ભગવાન જ્ઞાન ધ્યાનની વાતો કરતા ગોપીઓની યાદી થાય તા, ભગવાન પ્રેમની સમાધિમાં ડૂબી જતા હતા. ભગવાન ગોપીઓની યાદી થતાની સાથે પ્રેમ સમાધિમાં ગરકાવ થઈ જતા હતા. આજે એવી પ્રેમી ગોપીઓના મને દર્શન થાય, પણ ગોપીઓને આટલો બધો ભગવાનમાં પ્રેમ હોવા છતાંય ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નહીં હોય, હું એને જ્ઞાન આપીશ. એટલે જ્ઞાનનું પોટલું બાંધીને ઉદ્ધવજી નીકળ્યા, જ્ઞાનનું પોટલું બાંધીને નીકળ્યા કે હું એને જ્ઞાન આપીશ, એને સમજાવીશ. પણ ભગવાનને એ કામ કરાવવું હતું કે આનું જ્ઞાનનું અભિમાન ઉતરી જાય ને પ્રેમ પ્રગટે, પ્રેમ પ્રગટે. એટલે ઉદ્ધવજીને ભગવાને સંદેશો આપવાને માટે ગોપીઓની પાસે મોકલે છે. કહે ઘનશ્યામને, કહા ઘનશ્યામને ઉદ્ધો કો, જરા વૃંદાવન જાના. કહા ઘનશ્યામને ઉદ્ધો કો, જરા વૃંદાવન જાના.
वहाँ की गोपियों को कुछ ज्ञान का तत्व बतलाना, वहाँ की गोपियों को कुछ ज्ञान का तत्व बतलाना। विरह की वेदना में ओ सदा बेचैन रहती है, विरह की वेदना में ओ सदा बेचैन रहती है, तड़पती आह भरती सदा रो रो के कहती है, तड़पती आह भरती सदा रो रो के कहती है। वही मेरा श्याम है, वही मेरा श्याम है, वही मेरा श्याम है, वही मेरा श्याम है, वही मेरे श्याम है, वही मेरे श्याम है। नैना मतवाली है, नैना मतवाली है, बाल गुगर वाली है, बोले प्यारे प्यारे रे, बोले प्यारे प्यारे रे, ओही मेरे श्याम है, बोले प्यारे प्यारे ओही मेरे श्याम है, 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 ओही मेरे श्याम है। कहा घनश्याम ने उद्धव को जरा वृंदावन जाना, वहां की गोपियों को कुछ ज्ञान का तत्व बतलाना, मारा स्वरूप नो इन्हें ज्ञान आपो कि हूँ एक थले वसीरियो नथी, हूँ सर्वव्यापी छू। परमात्मा खरेखर विश्वव्यापी छे, जग में जगान कोई ज्या ईश्वर न होई, कोई एवी जग्या नथी કે જ્યાં પરમાત્મા તત્વનું અસ્તિત્વ ન હોય। જગ મેં જગાન કોઈ જ્યાં ઈશ્વર ન હોય, બ્રહ્માનંદ સુન સોઈ સત્ય વાક્ય હે મેરા। અહીં કોઈ ભાળતું નથી, ઉજળ ભૂમિકા છે। અહીં ખરાબ કામ કરું કોઈ નહીં ભાળે, કોઈ નહીં ભાળે, ત્યાં મારો નાથ બેઠો છે। કોઈ નહીં ભાળે ને, ત્યાં મારો નાથ બેઠો છે, એ ભાળશે। કોઈ એવી જગ્યા ખાલી નથી કે જ્યાં ઈશ્વર તત્વનો વાસ ન હોય, કોઈ એવું ઘટ ખાલી નથી કે જે ઘટમાં મારા નાથનો વાસ ન હોય। સર્વવ્યાપી છે। આ જેને સમજાણું, એ નરસિંહ મહેતા જેવા એ ગાયું, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, જે જો અને જ્યાં નજર કરો, મારા નાથ આ તારું જ સ્વરૂપ છે, તારું જ સ્વરૂપ છે। જ્ઞાન કા કુશ તત્વ બતલારા, બિરહ કી વેદના મેં ઓ બે સદા બેચેન રહેતી હે, મારા દર્શનના યોગમાં ગોપીઓ બેચેન રહે છે, તડપતી આહ ભરતી ઉના ઉના નિશાસા નાખતી, મારા વિયોગની અંદર રાત ને દિવસ એક જ નામનું રટણ કરી રહી છે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે। નૈના મતવાલી હે, જેની આંખમાંથી અમીની વર્ષા થઈ રહી છે, બાલમુકુંદ ઘુઘરાના ઘમકારાથી શોભી રહી છે, બાલ ઘુઘરવાલી હે, બોલે પ્યારે પ્યારે હે, એક જ નામનું રટણ જેને લાગ્યું છે, જેને એક નામનું રટણ લાગે એ ભગવાનની પ્રેમી ગોપી કહેવાય છે। પછી પુરુષ હોય તોય ભલે ને બહેનો હોય તોય ભલે, એના નામનું અખંડ રટણ લાગે એ એની ગોપી છે, એની ગોપી છે। એટલે ઉદ્ધવજીને એમ થયું કે આ કામ ભગવાને બહુ સારું કર્યું ને, બસ હવે હમણાં જ નીકળું અને જલ્દી એવી પ્રેમી ગોપીઓને મળું અને ભગવાનના સ્વરૂપના ગુપ્ત જ્ઞાનનો સંદેશો આપું, એને સમજાવું કે તમે નિશાસા નાખોમાં
કૃષ્ણ મથુરામાં છે ને અહીં ગોકુળમાં નથી એમ નહીં, અહીં ગોકુળમાંય છે, હું એને સમજાવીશ. એવો જ્ઞાનનો મદ લઈ ઉદ્ધવજી નીકળ્યા. હસતા હસતા ભગવાન કૃષ્ણને કહે છે, પ્રભુ હમણાં જ જાઉં છું અને તમારી ગોપીઓને મળું છું અને તમારા સ્વરૂપના જ્ઞાનનો સંદેશો એને હું આપું છું. અસકર કહા ઉદ્ધવને અભી મેં જાતા હું વૃંદાવન, વહાં જાકે દેખું કેસા કઠિન હે અનુરાગ કા બંધન, વહાં જાકે દેખું કેસા કઠિન હે અનુરાગ કા બંધન, કોન સિયો ગોપિયા જો જ્ઞાન બલ કો કમ બતલાતી હે, નિરર્થક લોક લીલા મેં સદા ગુણગાન કરતી હે, કોન સિયો ગોપિયા જો જ્ઞાન બલ કો કમ બતલાતી હે, તો નિરર્થક લોક લીલા મેં સદા ગુણગાન કરતી હે, જે ઓહી મેરે શ્યામ હે, 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 ઓહી મેરે શ્યામ હે. નેના મત વાલી હૈ, બાલ ઘુગર વાલી હૈ, બોલે પ્યારે પ્યારે રે, ઓહી મેરે શ્યામ હૈ, બોલે પ્યારે પ્યારે, ઓહી મેરે શ્યામ હૈ, 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 ઓહી મેરે શ્યામ હૈ. અસકર કહા ઉદ્ધવ ને અભી મેં જાતા હું વૃંદાવન, હસીને ઉદ્ધવજી કહે છે હમણાં જ વૃંદાવન જાઉં છું, વહાક જાકે દેખું કેસા કઠિન હે અનુરાગ કા બંધન. ઓહો, જગતમાં રાગીપણાનું બંધન તો છે જ, પણ અનુરાગીપણાનું બંધન પણ કેટલું મજબૂત છે હું ગોપીઓને મળીને જોઈશ. રાગીપણાનું બંધન તો જગતમાં છે જ, રાગીપણાનું બંધન હું કે તમારા સ્વાર્થને માટે કાંઈ કરો, એ રાગીપણાનું બંધન છે. એટલે સાંભળ્યો, કાલે આપણા વેવાય આવવાના છે, આ બધું સાફ કરી નાખો, મોટી પાર્ટી છે, એના બ્રહ્માંડમાં વ્યવસ્થા કરવી, એની આજે પછી એવા માણસો હોય, બે શાક કરજો, મિષ્ટાન હારું કરજો, સંભારાય બે કરજો, રોજ એક કરીને બે જાઓ, ત્રણ જાતના ભજીયા, પટ્ટી, વડા, ફૂલવડી, ચટણી વધારે ના. હું એવા માણસને ખવાયેલું હોય તો કોઈ દી કાંઈ માવે. કાલ બે ભક્તો આવશે તો ખીચડીને કઢી કરી નાખે. ભક્તોને એવું કાંઈ ન હોય, ભક્તોને એવું કાંઈ ન હોય. આ રાગીપણાનું બંધન. હા, હગા જમાડવા હાટે પાટે, જમાઈ જમાડવો એ દીકરી માટે, અને સંતોને જમાડવા એ માથા હાટે. હગા જમાડવા એ હાટે પાટે ને રાગીપણાનું બંધન. તમે તમારા વેવાઈ ન્યાય ગયા હો ને, જેવી રીતે તમે હાંસવા હોય તો તમારે ન્યાય આવે એટલે એ પ્રમાણે તમે એનું સ્વાગત કરો. પણ તમને જો ન્યા સાધુ જમાડી દીધું હોય તો તમારા લિસ્ટમાં જ હોય ને. વેવાય આવે એટલે રોહડા માટો મારી આવે કે જરાય ઉતાવળી થતી નહીં.
કાલ હું કોરો કટ જ આવ્યો તો તારે બટેટા ને શાક અને રોટલો કર ને અગા જમાડવા એ હાટે પાટે જમાઈ જમાડવો એ દીકરી માટે જમાઈને જો હાસવે નહીં તો છોડીને મેણા બોલે એટલે ને નગર મુદ્દેલ હેસવા જેવી આઈટમ ન હોય પણ જાવું ક્યાં કુમારને આ કરો ને કુમારને આ કરો ભાઈ કુમાર જાવું ક્યાં જમાઈ જમાડવો એ દીકરી માટે પણ સંતોને જમાડવા એ માથા હાટે છે. તે ઘરમાં હતું નહોતું જે સંતોના નગારા વાગે છે ને જે આંગણે આવ્યા એને રંતીદેવની કથા ભાગવતમાં આવે છે 45 ઉપવાસ કરીને સાધુ સંતોને અતિથિને જમાડ્યા ને ભગવાન કે તારા નામમાં એવો મહિમા મૂકું કે તારું નામ લઈ અને રોગ મટે. રંતીદેવના હૃદયામાં ઝરણા કેરા જોગ જેણે રાજી થઈને માગી લીધા રોગ. તો ભાઈ આવા સંતો મહાપુરુષો બટકો રોટલો ખવડાવી આ સત્ય જ્ઞાનની સમજણ આપીને માનવ સમાજને સદ્ધર્મને રસ્તે સંતો દોરે. ખેલા થોરની વાડ્યું માથું ભરાવતા નહીં, ત્યાં કાંઈ હારાવાટ નથી, કાંઈક હકનીતિમાં રહ્યો, કુદરત આપે એમાં સંતોષ રાખો. મનુષ્યનો અવતાર મળ્યો છે તો મારા નાથનું કંઈક ભજન તો કરો ભલા માણા. આ ગઈ પણ પાછી ફેર નહીં આવે. મૂરખ મુંડગે માર ભવસાગરની ભૂલવણીમાં આવા વીતી ગયા જુગ સારા ફેફેરા ફરીને માટે નામ સંભાળે. આ શિખામણ સંતો આપે કે જોજો હોય એરા કજિયા કલેશ કરતા નહીં, હંપીને રહેજો. હગો ભાઈ હોય ને કદાચ 2 ફૂટ ખેતરમાં જમીન માગે દઈ દેજો, હાથમાંથી લઈ જાય આમાંથી કોઈ નહીં લઈ જાય પણ કોરટ કરતા નહીં. હે એની દયાનો કોઈ પાર નથી, જરાક ધીરજ રાખીએ, કાંઈક એનો વિશ્વાસ રાખીએ. અને હગામાનો ભાઈ હોય ને કદાચ જાતું કરી તેમાં હું ફેર પડી જવાનો ભલા માણા, હું ફેર પડી જવાનો. હે સિગન ગુનિયા થાય પછી ડૉક્ટરને કેટલાય દેવો પડે, ત્યાં ક્યાં જવું, ત્યાં ક્યાં જવું. તો પછી આ તો ભાઈ હતો, હે સપટી ચોખા હાથમાં લઈને ઠાકર મંદિરે જાય, હગાભાઈનું હારું જોવે ને દિલમાં લાગે લાય તો એલા પ્રભુને ભજ્યાથી હું થાય, હે હું થાય. આ બધું શીખવાનું તો છે ને, સમજવાનું તો છે ને. ઉદ્ધવજી કે આ રાગીપણાના બંધન તો છે પણ અનુરાગીપણાનું બંધન ભગવાનના સ્વરૂપની અંદર ગોપીઓને આટલો પ્રેમ, એ અનુરાગીપણાનું બંધન કેટલું મજબૂત છે આજે ગોપીઓને મળીને હું જોઈશ. એટલે ઉદ્ધવજી તરત જ રથ તૈયાર કરી અને વૃંદાવન તરફ પ્રયાણ કર્યું છે. પણ જેમ જેમ વૃંદાવનની ભૂમિકામાં જાય છે એમ એમ કંઈક ઉદ્ધવજીને નવો અનુભવ થાય છે, એમ કંઈક નવો અનુભવ થાય છે. એ તરફ જેમ જાય છે એમ કંઈક એનું વાતાવરણ જુદું જોવા મળે છે. સલા મથુરા સે જબ કુશ દૂર તો વૃંદાવન નિકટ આયે, વહાં કી પ્રેમ નગરી ને અનોખા રંગ દિખલાયે, વહાં કી પ્રેમ નગરી ને અનોખા રંગ દિખલાયે. ઉલજ કર વસ્ત્ર મે કાંટે લગે ઉધો કો સમજાને, ઉલજ કર વસ્ત્ર મે કાંટે લગે ઉધો કો સમજાને, તુમારા જ્ઞાન કા પડદા શિર દેંગે પ્રેમ દીવાને, તુમારા જ્ઞાન કા પડદા શિર દેંગે પ્રેમ દીવાને, જે ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ. નેન
ના મતવાલી હે બાલ ગુગર વાલી હે બોલે પ્યારે પ્યારે રે બોલે પ્યારે પ્યારે રે ઓહી મેરે શ્યામ હૈ બોલે પ્યારે પ્યારે રે ઓહી મેરે શ્યામ હૈ 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 સલા મથુરા સે જબ કુશ દૂર તો વૃંદાવન નિકટ આયા વહાની પ્રેમ નગરીને કંઈક અનોખા રંગ દિખલાયા ઉલજ કર વસ્ત્ર મે કાંટે લગે ઉધો કો સમજાને વૃંદાવનના કાંટાઓ ઉધોજીના વસ્ત્રોને સિરીને જાણે એમ કહેતા હોય કે તમારો જ્ઞાનનો પડદો અમારા પ્રેમરૂપી કાંટાથી આ સિરાઈ જવાનો છે. જ્ઞાનનું અભિમાન તમારું ટળી જવાનું છે. અને જ્ઞાનનો અભિમાની બહુ ખરાબ. બીજું ગમે અભિમાન છે એ જ્ઞાનથી મટે, પણ જ્ઞાનનું અભિમાન થાય ને એ તો ભટકાય તઈ જ પાછો વળે. જ્ઞાનનું અભિમાન માણસને બુડાડે છે. જ્ઞાનનું અભિમાન માણસને બુડાડે છે. જ્ઞાનનું અભિમાન એટલે લહણ વાટેલો વાટકો, બે ત્રણ વાર ધો ને તો એ ગંધ ન જાય જાય. જ્ઞાનનું અભિમાન એવું છે, કોઈ વાતે એ અભિમાન ટળે નહીં. વૃંદાવનના કાંટાઓ ઉદ્ધવજીના વસ્ત્રને સિરેને જાણે સમજાવતા હતા કે તમારા જ્ઞાનનો પડદો અમારા પ્રેમરૂપી કાંટાથી આ સિરાઈ જવાનો છે. ઉલજગર વસ્ત્ર મેં કાંટે લગે ઉધો કો સમજાને તુમ્હારા જ્ઞાન કા પડદા સિર દેંગે પ્રેમ દીવાને. જેમ જેમ આગળ જાય છે જેમ જેમ આગળ જાય છે અહીંયા જડ ચેતનની અંદર જાણે પ્રેમનું સામ્રાજ્ય જામ્યું છે. પ્રેમમય વાતાવરણ છે. ઉદ્ધવજીને આગળ જતા શું અનુભવ થયો? પીટપ જોક જોક કર કહે તેથે ઇધર આવો ઇધર આવો વિટપ જુક જુક કર કહેતે થે ઇધર આવો ઇધર આવો બપૈયા કર રહા થા પી રહા કોઈ બતલાવો બપૈયા કર રહા થા પી રહા કોઈ બતલાવો નદી યમુના કી ધારા હરી હરી સુનાતી થી નદી યમુના કી ધારા સદા હરી હરી સુનાતી થી ભવર ગુજાર મધુબન મે મધુર અવાજ આતી થી ભવર ગુજાર મધુબન મે મધુર અવાજ આતી થી જે ઓહી મેરે શ્યામ હૈ 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 નેના મતવાલી હૈ બાલ ગુગર વાલી હૈ બોલે પ્યારે પ્યારે રે બોલે પ્યારે પ્યારે ઓહી મેરે શ્યામ હૈ ઓહી મેરે શ્યામ ઓહી મેરે શ્યામ હૈ 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 વિટપ જુગ જુગ કર કહેતે થે ઇધર આવો ઇધર આવો વૃંદાવનના વૃક્ષોની ડાળ્યો પવનને લઈ લળી લળી
જાણે કૃષ્ણને જ બોલાવતી હોય, ઇધર આવો, ઇધર આવો, ઇધર આવો. જેને મનનો તાર પરમાત્માના નામમાં લાગ્યો છે એને પવનને લઈને વૃક્ષના પાંદડો ખખડે તો એમાંથી એના નામનો ધ્વનિ ઉઠતો હોય એવું લાગે, એવું લાગે. ઓહો, આ વૃક્ષની ડાળીઓમાં પણ મારા નાથનું નામ ગુંજે છે. આ પોતાના હૃદયના પ્રેમની સાપ ઉપછે છે. વિટબ ઝુકઝુક કર કહેતે થે ઇધર આવો, ઇધર આવો, બપૈયા કર રહા થા પિય રહા કોઈ બતલાવો, બપૈયાઓ પીયું પીયું કહીને જાણે ભગવાન કૃષ્ણને બોલાવી રહ્યા હોય. એ પણ પીયું શબ્દને બદલે કૃષ્ણ કૃષ્ણ એવો શબ્દ સમજાતો હતો, એવો શબ્દ સમજ. દિલ જો દિલમાં મળી કૃષ્ણ કૃષ્ણ કહાય છે, રટણા આઠે પોર મુજમે કૃષ્ણ કૃષ્ણ એમ રટાય છે. સૂર્ય ચંદ્ર ઓર દેવતાને રટણ તો નિજ નામ છે, અખિલ વિશ્વનો એક જ દાતા કૃષ્ણ દીન દયાળ છે. કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલ અતિ ઉભરાય છે, યોગીઓ નિજ અનુભવથી આ અમૃત પાય છે. ક્યાં કહું રૂપ, ક્યાં લહું પ્રગટ, ક્યાં સંતાય છે, દાસ લાભો હરેક દમ મેં કૃષ્ણ કૃષ્ણ એમ ગાય છે. પ્રેમી ભક્તો, જેને આવો પ્રેમ નામમાં જાગ્યો છે ને પવનના સુસવાટા થતા હોય તો એમાંથી નહીં નામનો ધ્વનિ ઉઠતો હોય એવું લાગે છે. નદી યમુના કી ધારા હરી હરી સુનાતી થી, ભવર ગુજાર મધુબન મેં મધુર અવાજ આતી થી. યમુનાજી વનરાવનની ભૂમિકાની બહાર ખળભળાટ કરતા વહે છે, પણ વનરાવનની ભૂમિકામાં આવતા યમુનાજી ખળભળાટને મૂકીને હરિ નામ સ્મરણ કરતા વહે છે. જેને ઈશ્વરના નામમાં પ્રેમ જાગે એનો સંસાર પ્રવાહ અને જ્ઞાન પ્રવાહ બે મીઠો હોય છે. એનો સંસાર પ્રવાહ, સંસાર વ્યવહારની અંદર પણ એની મીઠપ હોય છે. સંસાર વ્યવહારમાં વાત કરે તોય મીઠપથી વાત કરે, સંસાર વ્યવહારમાં વાત કરે તોય મીઠપથી વાત કરે, અને જ્ઞાન ધ્યાનની વાત કરે તોય મીઠપથી કરે. ભાઈઓ, આ સમજવા જેવું છો, આવું સમજ્યો તો તમારું કલ્યાણ થાય એવા ભાવથી પ્રેમથી. મહાપુરુષો જ્ઞાનની વાત કરે તોય મીઠપથી કરે, અને સંસાર વ્યવહારની સમજણની વાત કરે તોય મીઠપથી કરે છે. મીઠા શબ્દોથી બોલો તો એનું કંઈક અસર ઓર થાય છે, હે, એની ઓર થાય છે. ભલે તમારો દીકરો હોય પણ એને ભાવથી બોલાવો, ક્યાં ગયો તો બેટા, શું કામ કર્યું, બરાબર થયું ને, ક્યાં ગોડાણો હતો, વાત પૂરી થઈ ગઈ. તુલસી મીઠા વસન છે, ઉપજે સુખ ઓર, ઓહી વશીકરણ મંત્ર હે તજીએ વસન કઠોર. મીઠા શબ્દો એ જ વશીકરણ મંત્ર છે, એ જ વશીકરણ મંત્ર છે. તો ભાઈઓ, નદી યમુના કી ધારા હરી હરી સુનાતી થી, ભવર ગુજાર મધુબન મેં મધુર અવાજ આતી થી. પ્રેમનું સામ્રાજ્ય જામ્યું. ઉદ્ધવજી પોતાના મનને માન ચાલી રાખે છે તો એ પ્રેમમાં ખોવાઈ જાય છે. આગળ જાતા, જ્યાં પ્રેમી ગોપીઓનું મંડળ છે, ઉદ્ધવજી પોતાનો રથ લઈને જલ્દી તે તરફ જઈ રહ્યા છે. ઝપટ કર પહોંચા ઉદ્ધવ, ઝપટ કર પહોંચા ઉદ્ધવ, જીસ જગા થા ગોપીઓ કા મંડલ. વાયુ સે ધીમી પૃથ્વી સે શાન, ઓર વ્યોમ થા નિર્મલ. વાયુ સે ધીમી પૃથ્વી સે શાન, ઓર વ્યોમ થા નિર્મલ. સહસ્ર ગોપીઓ કે બીચ ખડી થી રાધિકારાની,
સહસ્ત્ર ગોપીઓ કે બીચ ખડી થી રાધિકારાની સબસે મુખ સે રહ રહ કર નિકલતી થી યહી બાની સબસે મુખ સે રહ રહ કર નિકલતી થી યહી બાની જે ઓહી મેરે શ્યામ હે 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 નેના મતવાલી હે વાલી હૈ બાલ ઘુગર વાલી હૈ બોલે પ્યારે પ્યારે રે બોલે પ્યારે પ્યારે રે ઓહી મેરે શ્યામ હૈ બોલે પ્યારે પ્યારે ઓહી મેરે શ્યામ હૈ 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 ઓહી મેરે શ્યામ જપટ કર પહોંચા ઉદ્ધવજી જગા થા ગોપીઓ કા મંડળ ન્યા ગોપીઓનું મંડળ હતું ન્યા ઉદ્ધવજી ગયા એ મંડળ હતું કેવું કે વાયુ સે ધીમી પૃથ્વી સે શાંત ઓર વ્યોમ થા નિર્મલ એ પ્રેમ કેવો હતો કે પવન કરતા એ ફોરો પવન વાય છે આપણા અંગને સ્પર્શ કરીને જાય છે પણ દેખાય છે દેખાય છે આપણે શાંતિ આપે હાય સકળાઈ ગયા હોય પવનની લહેર આવે તા પણ ક્યારેક આંટિયું ઝડે તઈ વિટોળીઓ આવે આંટિયું ચડે થોડોક વધારે વાય નગર પવન સુખદાયી છે ફોરો છે પણ ગોપીઓનો પ્રેમ એવો હતો કે પવન કરતાય ફોરો હતો પવન કરતાય શુદ્ધ પ્રેમ છે ને એ કોઈને નડતર રૂપ ન થાય શુદ્ધ પ્રેમ કોઈને નડતર રૂપ ન થાય એ ફોરો પ્રેમ છે વાયુ છે ધીમી પૃથ્વી કરતા શાંત પૃથ્વી અડગ છે પણ આપણે અનુભવ્યું કે કાળે કરીને ડગે છે ભૂકંપ થાય ડગે છે ઇમારતો પડે છે પણ સંતોનો એવો અડગ પ્રેમ છે પૃથ્વી કરતાય અડગ છે પૃથ્વી કરતાય અડગ છે ધ્રુવ ડગે ધરણી ડગે ડગે મેરુ ને મેહ ઇથી સવાય આ સંત મળે એનાથી કરી લેવો ને એટલી કસોટીમાં પ્રહલાદ ન ડગ્યો બાબુ પ્રહલાદ તો માનો પુરુષ પણ એટલી કસોટી કરી મીરાન બાઈ માણા ન ડગી રાજનો એટલું પ્રેશર ન ડગી પૃથ્વી કરતા એનો પ્રેમ અડગ કઈ રાણે ઓછી કસોટી કરી પ્રહલાદની ઓછી કસોટી પાંડવોની ઓછી ડગ્યા પૃથ્વી કરતા એ પ્રેમ સ્થળ વાયુ છે ધીમી પૃથ્વી કરતા પણ શાંત ઓર વ્યોમ થા નિર્મલ આકાશ કરતા પણ નિર્મળ આકાશ કરતા પણ સંતોના મહાપુરુષોના સાધુ પુરુષોના ચિત્ત આકાશ કરતા પણ શુદ્ધ છે આકાશમાં જેમ પૃથ્વીની રજ ન હોય એમ સંતોના ચિત્તની અંદર મલિન વિચાર ન હોય સંતોના ચિત્તની અંદર ભક્તોના ચિત્તની અંદર મલિન વિચાર એને મલિન વિચાર આવે જ નહીં કોઈ નગર એટલી હિરણ્યકશિપુએ કસોટી કરી બરાબર થંભ ભાડીને પ્રભુ નરસિંહ રૂપે પ્રગટ્યા અને પ્રહલાદે સ્તુતિ કરી એટલે ભગવાન અતિ પ્રસન્ન થઈને કીધું પ્રહલાદ બેટા તારી ઈચ્છા હોય માગી લે તો પ્રહલાદે પેલું એ માગ્યું
કે પ્રભુ મારા બાપની અસર ગતિ નહીં, મારા બાપની અસર ગતિ નહીં. આ એટલી કસોટી કરી તો પ્રહલાદે તોય પહેલા એ માંગ્યું કે મારા બાપની અસર ગતિ નહીં. ભગવાન ખડખડાટ રસવા માંડ્યા, બેટા તારી પહેલા એનો મોક્ષ થઈ ગયો, મારા હાથનો પરસો થાય એની ગાંડા અધોગતિ હોય. તારા બાપનું નહીં, તારા જેવો ભક્ત જે કુળમાં પ્રગટે એની મારે 71 પેઢીનો વિચાર કરવાનો છે, 71 પેઢીનો વિચાર કરવાનો છે. જેના ચિત્તમાં મલિન વિચાર નહીં, એટલી કસોટી કરી તો ભગવાન માઇક માઇક કીધું પેલા એમનું કે મારા બાપની ગંદ કાઢી નાખજો. કેક નો કે હે, આપણે કોઈ હેરાન કરતા હોય તો દેવી દેવતાને કોઈ કે પાંચ દીવા માતાજી માને જેને માનતા હોય ને, હનુમાન બાપા તમને 2 વાટકા તેલ ચડાવ્યો પણ આને જાડા કરાવી દો, બરાબર ને? સંત હૃદય અપકાર ઉપર ઉપકાર કરે છે, અપકાર ઉપર ઉપકાર. શિવાજીના ગુરુ સમર્થ રામદાસજી પોતાના શિષ્યોની મંડળી લઈને નીકળ્યા. રસ્તે જતા એક ઠેકાણે ઝાડને સાંઈએ ઉતાર્યો કર્યો, શિષ્યોને ભૂખ લાગી. તે ખેડૂનો વાડ હતો, એમાંથી થોડાક શેરડીના હાઠા કાપીને ખાધા. એ માલિકને ખબર પડી, મારા બાવાય ઠીક છે ને, બરબારી કોગની ચેડી લઈને લ્યો મીંડા ખાવા. અને ખેડૂત ખીજાણો, એને ખબર પડી કે આ રામદાસ આ બધાના ગુરુ છે. એટલે આવીને કીધું કે આ તમારા શિષ્યોએ અમારી શેરડી બગાડી નાખી, આટલી ખાધી, તમે પાણી પાવા આવો છો? ને ખીજાઈને ગુરુ મહારાજને કે આવા કેટલાક શેલાસ તમારે અકલ વગેરેના, અમારી શેરડી બગાડી નાખી. ગુરુને માર માર્યો, રામદાસને માર્યા. રામદાસે વિચાર્યું કે ભાઈ એની ભૂલ હતી તો આપને મારે તો માર ખાવો પડે. આ તો ઘણી વખત શિષ્યને ભૂલે ગુરુને ખાવું પડે બાપુ. અમે શિષ્યોએ શિવાજીને કહી દીધું કે ગુરુદેવને ઓલા ખેડૂતે માર્યા. એટલે શિવાજીએ ખેડૂતને બોલાવ્યો. ખેડૂત જ્યાં શિવાજીની કસેરીમાં આવ્યો હતા, રામદાસ સિંહાસન ઉપર બેઠા હતા અને શિવાજી નીચે બેઠા હતા. ખેડૂતની પગ હેઠથી દૂધ નીકળી ગઈ કે હવે જીવતા ન રહી, કે ગુરુદેવ આ ગુનેગાર છે, વગર વાંકે બેગ શેરડીના હાઠા ખાધા હતા, તમને માર્યો, બોલો આને હું દંડ આપું. એટલે ગુરુદેવે કીધું, હું કહું એ દંડ આપીશ? કે ગુરુ તમારી આજ્ઞા મને શિરોમાન્ય જોઈને, તમારી આજ્ઞા શિરોમાન્ય જોઈને. કે તો ત્રાંબાના પતરા ઉપર અમુક જમીન જાંગીરાને લખી દે અને એનો વંશવારસ ભોગવે એવું લખી દે. કે ગુરુ મહારાજ દંડ કર્યો એને અમુક જમીન જાંગીર આપવાની, તાંબાના પત્રે લેખ લખીને કે એને મને માર્યો એનું કારણ એની ગરીબાઈ હતી. એને બિચારે માન ખેતર તૈયાર કર્યું હોય ને એનું બગાડ થયા એટલે સ્વાભાવિક ક્રોધ થાય, એની ગરીબાઈ હતી. એની ગરીબાઈ મટે એમ આપણે કરવું જોઈએ, હું કહું એમ તું કર દે. લખી દીધું. આ સંત છે, આ સંત છે. ઉપકાર કરે એના ઉપર ઉપકાર કરે એ સંત છે, સંત છે. વાયુ છે ધીમી, પૃથ્વી છે શાંત, ઓર વ્યોમ થા નિર્મલ, આકાશ કરતા પણ સંતોના સિત શુદ્ધ છે, નિર્મળ છે, પવિત્ર છે. જેની ભાવનાઓ જ હારી છે, હો વાત નહીં, એક વાત હો વાત નહીં, એની ભાવનાઓ જ હારી છે. સારું કરવાની જ ભાવના છે, સારું કરવાની જ ભાવના છે બસ. અને આપણે નકરી સ્વાર્થની ગાંઠ વાળીશ. માંગ્યા ઢંઢા હાંકવા લેવા હોય તો એને કડબ નાખે ને પોતાના રસકો નાખે આપે, એટલો ફેર પડે. સારું થયું ટ્રેક્ટર થઈ ગયા બાપુ, સારું થયું ટ્રેક્ટર. આમાં એવો આવે કે ન આવે, શું કહેજો, આવે કે ન આવે? હે, ઘરમાં સા બને નહીં, ત્રણ જાતની બને, આપુડી બાપુડી ને ધાપુડી. સા ત્રણ જાતની બને, પોતાના બે માણા માટે બનાવી નકરા દૂધની, બરાબર બરાબર,
અને બાપુજી માટે બનાવે કે થોડુંક પાણી નાખે કે બાપાને કફ ન થાય. બાપાને કફ ન થાય એ બાપુડી ડબલ પાણી નાખીને કોકે વાય વાય પાય ધાપોડી. આપણું સીત આવું છે લ્યો. પછી કે ભગવાન મહેરબાની કરતો, આમાં હું મહેરબાની કરે? આપણો કઈ ધડો છે એમ કહું, આમાં મહેરબાની છે નહીં કરે? કાંઈક તો સારો ભાવ હોવો જોઈએ ને એમ કહું, કાંઈક તો સારો ભાવ હોવો જોઈએ ને, હોવો જોઈએ. આવું ગોપીઓનું મંડળ હતું. પ્રેમ સમાધિની અંદર ગરકાવશે, કોણ આવ્યું કોણ ગયું ગોપીઓને ભાન નથી. બસ એક જ નામનું રટણ, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, આ રટણ કરી રહી છે. એની પ્રેમ સમાધિમાં ભંગ પાડતા ઉદ્ધવજી કહે છે કે ગોપીઓ, કહા રાધિકા સે ઉદ્ધવ ને, મે મથુરા સે આયા હું, મેરી સાથ સંદેશા જો શ્યામ કાલ આયા હું, મેરી સાથ સંદેશા જો શ્યામ કાલ આયા હું, બિરહ કી વેદના મે તુમ સદા બેચેન રહેતી હો, બિરહ કી વેદના મે તુમ સદા બેચેન રહેતી હો, શ્રી કૃષ્ણ કૃષ્ણ કહ કર ક્યું એસે રોતી હો, શ્રી કૃષ્ણ કૃષ્ણ કહ કર ક્યું એસે રોતી હો, જે ઓહી મેરે શ્યામ હે, 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 બાલ ગુગર વાલી હે, બોલે પ્યારે પ્યારે રે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે. કહા રાધિકા સે ઉદ્ધવ ને, મેં મથુરા સે આયા હું, એ ગોપીજનો હું મથુરાથી આવ્યો, ભગવાનનો સખા છું અને તમારા માટે ભગવાનનો એક ગુપ્ત જ્ઞાનનો સંદેશો લઈને આવ્યો છું. સંદેશા શ્યામ કા જોહે મેરી સાથ લાયા હું, તુમ વિરહ કી વેદના મેં સદા બેચેન રહેતી હો, વિરહની વેદનામાં તમને કાયમ બેચેની રહે છે, અને કૃષ્ણ કૃષ્ણ કહીને હું આંસુ પાડ્યા કરો છો. શું કૃષ્ણ મથુરામાં છે ને અહીંયા નથી? પણ હું શ્યામ સુંદરનો સખા છું અને મથુરાથી આવ્યો છું, એટલું કહેતાની સાથે જ ગોપીઓ પવનની આંટી આવે અને કેળનો થંભ નીચે પડી જાય, એમ ગોપીઓ બે વાહન થઈને પૃથ્વી ઉપર પડી ગઈ. વાહિલી બે લીટી કીધી ઉદ્ધવજીએ કે બિરહ કી વેદના મેં તુમ બેચેન રહેતી હો, કૃષ્ણ કૃષ્ણ કહ કર ક્યું એસે રોતી હો. આ ગોપીઓનો હેબળું, ખાલી હું શ્યામ સુંદરનો સખા છું અને સંદેશો લઈને આવ્યો, એટલું કહેતા જ પૃથ્વી ઉપર પડી ગઈ. આ પ્રેમ છે, નામ લેતાની સાથે જ ભાવ વિભોર બની જાય, બીજું ભૂલાઈ જાય, એ પ્રેમ છે, એ પ્રેમ છે. ભગવાનનો સંદેશો સાંભળીને
પ્રેમ મગન બની ગઈ. સુન કે મોહન સંદેશ અત્યાર સૌરયાયો, સુન કે મોહન સંદેશ અત્યાર સૌરયાયો, પુલકિત મુખ કમલ અંગયાવેશ જણાયો, પુલકિત મુખ કમલ અંગયાવેશ જણાયો. સુનો સખા શ્યામ કા પ્રેમ મહામંત્ર લગાયો, સુનો સખા શ્યામ કા પ્રેમ મહામંત્ર લગાયો, કહાં રહે મુઝ કાન જિન્હે પ્રેમ અમૃત રસ પાયો, કહાં રહે મુઝ કાન જિન્હે પ્રેમ અમૃત રસ પાયો, જે ઓહી મેરે શ્યામ હે ઓહી મેરે શ્યામ હે. ઓહી મેરે શ્યામ હે ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે ઓહી મેરે શ્યામ હે. નેના મતવાલી હે બાલ ઘુગર વાલી હે, બોલે પ્યારે પ્યારે રે, ઓહી મેરે શ્યામ હે ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે ઓહી મેરે શ્યામ હે. સુન કે મોહન સંદેશ અત્યાર સૌરાયો, પુલકિત મુખ કમલ અંગ ઉપર એનો આવેશ દેખાણો, પૃથ્વી ઉપર પડી ગઈ. જરાક ભાનમાં આવીને ગોપીઓ કહે છે કે શ્યામ સુંદરના સખા, જે ભગવાન કૃષ્ણએ અમને પ્રેમનો મહામંત્ર લગાડ્યો છે, જેણે પ્રેમ અમૃત રસ અમને પાયો છે, એ અમારા ભગવાન છે. તો મજામાં ને, સુખી છે, આનંદમાં છે. એટલે ઉદ્ધવજી કે પણ એ જ કહેવા હું આવ્યો છું, હું તમને એ જ કહેવા આવ્યો, પણ મારી વાત તમે સાંભળતા નથી કે શું કહેવા આવ્યા છો. કે હું તમને એમ કહું છું કે કૃષ્ણ કૃષ્ણ કહીને રોયા કરો છો, તો કૃષ્ણ મથુરામાં છે ને, અહીં ગોકુળમાં નથી. જેનો તમે હમાસાર પૂછો છો એ તમારાથી નજીકમાં નજીક છે, એ તમારાથી નજીકમાં નજીક છે. હું તમને એ ભગવાનના સ્વરૂપનો ગુપ્ત જ્ઞાનનો સંદેશો આપવાને માટે આવ્યો છું, માટે આવ્યો. મારી વાત સાંભળો. वही तुमसे नहीं कुछ दूर जरा ज्ञान की आंखें देखो, वही तुमसे नहीं कुछ दूर जरा ज्ञान की आंखें देखो, अखिल विश्व भरपूर સબ રૂપ બ્રહ્મ વિશે ખો, નિર્વિકાર નિર્ગુણ, નિર્વિકાર નિર્ગુણ તાતે નહીં તિન ગુણ કો, નામ રૂપ ગુણ સે પર સ્વરૂપ હે નિર્ગુણ ઉનકો, નામ રૂપ ગુણ સે પર સ્વરૂપ નિર્ગુણ હે ઉનકો, જે ઓહી મેરે શ્યામ હે ઓહી મેરે શ્યામ હે ઓહી મેરે શ્યામ હે ઓહી મેરે શ્યામ હે ઓહી મેરે ઓહી મેરે શ્યામ હે ઓહી મેરે શ્યામ હે. નેના મતવાલી હે બાલ ઘુગર વાલી હે,
બોલે પ્યારે પ્યારે રે નામ બનવારી રે ઓહી મેરે શ્યામ હે ઓહી મેરે શ્યામ હે ઓહી મેરે શ્યામ હે ઓહી મેરે શ્યામ વહી તુમસે નહીં કુછ દૂર જરા જ્ઞાન કી આંખે દેખો અહીંથી ગોપીઓ ભગવાનના સગુણ મતની ટોચ ઉપર આલે છે ઉદ્ધવજી નિર્ગુણ મતની ટોચ ઉપર આલે બેની વાત સાચી છે પણ જ્યાં સુધી સગુણ અને નિર્ગુણની એકતા ન થાય ત્યાં સુધી વાદ વિવાદ ન મટે સંત મત શાસ્ત્ર મત એમ કહે છે કે જ્યારે જ્યારે ભગવાન અવતાર લઈને આવે ને લીલા કરે અને લીલા કરીને વૈયા જાય પછી આપને ભગવાનને મળવું હોય તો ક્યાં મળવું તો વેદ એમ કહે છે કે હે માનવ તારો દેહ એ ભગવાનનું મંદિર છે વેદ કહે શાસ્ત્રો કહે છે કે તારો દેહ એ ભગવાનનું મંદિર છે દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ શિવ તજેત અજ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવે પૂજ્યેત શાસ્ત્રો કહે છે કે તારો દેહ દેવાલય છે જીવ કેવળ શિવ છે અજ્ઞાન રૂપી નિર્માલ્યનો ત્યાગ કરી સોહમ ભાવે એની પૂજા કરે વેદ બ્રાહ્મણો રોજ ભગવાન શંકરના મંદિરમાં જઈને વેદોક્ત સ્તુતિ બોલે છે આત્માત્મમ ગિરિજામતી સહસરા પ્રાણાહા શરીરમ ગ્રહમ પૂજા તે વિષયો ભોગરચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વગીરો યદપિ કર્મો દખિલમ શંભો દ્વારા ઘનમ હે ભગવાન શિવ મારો આત્મા ઈ તમે છો આત્માત્મમ ગિરિજામતી મારી મતી ગિરિજા પાર્વતી દેવી તમે છો પ્રાણાહા મારા બે પ્રાણ એ કાર્તિક સ્વામીને ગણપતિ તમે છો શરીરમ ગ્રહમ મારું શરીર ભગવાન આપને રહેવાનું મંદિર છે હું ખાવશું પીવશું એ બધી પૂજા આપને ચડી રહી છે આ મત ઉપર સંતોએ કીધું કબીર કે કમાલ કો દો બાતા શીખલે કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અંધે તુલસી સંસારમાં કર લેના દો કાજ દેને કે ટુકડા ભલા ઓર લેને કો હરી વેદ મત જ્યાં આટા મારું ત્યાં આપને પ્રદિક્ષણા છે જે કાંઈ સંભળાય શબ્દો એ તમારા જ છે નાના મોટા કર્મ કરો એ આપની સેવા છે કારણ કે અર્ઘટમાં તું જ બિરાજે છે આ વેદ કહે છે એ વાત ઉપર ઉદ્ધવજી કહે છે વહી તુમસે નહીં કુછ દૂર જરા જ્ઞાન કી આંખે દેખો અખિલ વિશ્વ ભરપૂર સ્વરૂપ બ્રહ્મ વિશેખો ત્યારે ભગવાન કૃષ્ણ આત્મ સ્વરૂપે મનુષ્ય માત્રના ઘટમાં બેઠા છે અને અટાણે દમકદમને જાડવે બેહીન મોરલી વગાડે જ છે ગોપી બને ની સાંભળે ભક્ત બને ને એ સાંભળે અટાણે છે દરેકનો આત્મા એ ઈશ્વર છે અને આપણા ઘરની વાત નહીં તમારા ઘરમાં ગીતાજી પડી હોય ને ધૂળ ખાતી હોય ખંખેરીને વાંચી લેજો ભગવાન ગીતામાં બોલ્યા છે કે અર્જુન બ્રાહ્મણમાંય હું છઉ અને સંડાળમાંય હું છઉં ગાયમાંય હું છઉં અને ગધેડામાંય હું જ છઉં મારો દરેકના ઘટમાં વાસો છે એમ જાણી કોઈ જીવને દુઃખ ન દેવું પોતાના શ્રીમુખના શબ્દો છે હવે કયો આ મંદિર છે કે નથી છે કે નથી એ છે કે નથી તો હવે આપોડી ને ધાપોડી ન કરતા હા મંદિર છે બાપુ ખવરાવજો ઠાકરને સાસુ ને સાસરા નહીં શિવને પાર્વતી માનજો કામ થઈ જાય તમારું કામ થઈ જાય વૃદ્ધાશ્રમમાં ધકેલતા નહીં નકર નખો જ નીકળી જાય હા આમાં વિચારવા જેવું તો છે જ બાપુ વિચારવા જેવું છે હા વિચારવા જેવું છે અખિલ વિશ્વ ભરપૂર સ્વરૂપ બ્રહ્મ વિશેખો નિર્વિકાર નિર્ગુણ તાતે નહીં ત્રણ ગુણ કો જે ત્રણ ગુણથી પર છે ગુણાતીત સ્વરૂપ એ આપણો આત્મા છે એ આપણો આત્મા છે નામ રૂપ ગુણ છે પર સ્વરૂપ હે નિર્ગુણ ઉનકો નિર્ગુણ આત્મારામ એ પરમાત્મા છે ઉદ્ધવજી કે આ કૃષ્ણ તમારી પાસે છે એટલે ગોપીઓએ કીધું તમારી વાત ઉદ્ધવજી સાચી પણ તમે જેને બ્રહ્મ કહો છો નિરંજન કહો છો નિરાકાર કહો છો
પણ અમારે માટે તો નિરંજન કયો, નિરાકાર કયો, એ અમે કૃષ્ણ સિવાય બીજા કોઈને માનતા, અમે કૃષ્ણ જ નિરાકાર કહીએ, એને જ બ્રહ્મ કહીએ છીએ, એને જ નિર્ગુણ કહીએ છીએ. સાધકને માટે બ્રહ્મજ્યોતિ પોતાની આરાધ્ય મૂર્તિ છે. કોન કહો બ્રહ્મજ્યોત જ્ઞાન કિસે કહો ઉદ્દો અમારે સુંદર શ્યામ માર્ગ પ્રેમ કો શુદ્ધો. નામ રૂપ ગુણ સબ હે ઓન સ્વરૂપ કો, નામ રૂપ ગુણ સબ હે ઓન સ્વરૂપ કો, મનમોહન મુરલીધર લે ગયે હે શુદ્ધ બુદ્ધ કો, મનમોહન મુરલીધર લે ગયે હે શુદ્ધ બુદ્ધ કો, જે ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ. બાલ ગુગર વાલી હૈ બોલે પ્યારે પ્યારે રે, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ. કોન કહો બ્રહ્મજ્યોત જ્ઞાન કિસ્સે કહો ઉદ્ધો હમારે સુંદર શ્યામ માર્ગ પ્રેમ કો સુધો. એ ઉદ્ધવજી, કૃષ્ણ સિવાય બ્રહ્મજ્યોત તમે કેને કયો છો? ઈજ સાક્ષાત ઈશ્વર છે, આ સમજણ વિના જ્ઞાન કે નહીં કયો છો? સાધકને માટે પોતાની ધ્યાનની મૂર્તિ એ બ્રહ્મજ્યોતિ છે. એ સાક્ષાત નારાયણનું સ્વરૂપ એ નક્કી કરવું, એ જ્ઞાન છે, એ જ્ઞાન છે. જ્ઞાન કિસે કહો ઉદ્ધો હમારે સુંદર શ્યામ માર્ગ પ્રેમ કો સુધો. અમે તો કૃષ્ણને જ બ્રહ્મજ્યોતિ કહીએ છીએ. ભીષ્મ પિતાએ બ્રાણ સંયામાં હોતા હોતા પાંડવોને કીધું કે પાંડવો, સાક્ષાત નારાયણ બ્રહ્મા તમારા મામાન દીકરા કૃષ્ણ ઈ છે. ઓ મામાન દીકરા માનતા નહીં, નકર વાહે રહી જાઓ. સાક્ષાત બ્રહ્મા કૃષ્ણ છે, સાક્ષાત બ્રહ્મ છે. સંબંધની ભાવના માર્યો તો રહી જાઓ, તો કેટલાય સંબંધની ભાવનામાં રહી ગયા. તમે જેને મહાપુરુષ સંત કહો એ મારા હાળા થાય, રહી ગયા વિચારા અમને. સંબંધની ભાવનામાં કેટલાય રહી ગયા. દિવ્ય દ્રષ્ટિ વિના સ્વરૂપ સૂજતું નથી. નામ રૂપ ગુણ સબ હે ઉન સ્વરૂપ કો, તમે એમ કહો છો ભગવાન નામ રૂપ ગુણથી પર છે, ત્યારે ગોપીઓ કે અમે એમ કહીએ છીએ કે નામ રૂપ ગુણ બધા એના સ્વરૂપ છે, બધા એનું જ બધું સ્વરૂપ છે. કોઈની ત્રીજી પેઢી, કોઈની પાંચમી પેઢી, સાતમી પેઢી બ્રહ્મ છે. કે ભાઈ તમે ગાઈડલા ઉપર બેઠા કહો, હા ગાઈડલામાં શું હોય? કપા હરો, હીરો કપા ક્યાં થાય? એટલે પૃથ્વીમાં થાય. ક્યાં થાય? પૃથ્વી ક્યાં જ થઈ? પૃથ્વી ક્યાં જ થઈ? કે પાણીમાંથી. પાણી ક્યાં થયું? પવનમાંથી. પવન ક્યાંથી થયો? કે અગ્નિમાંથી. અગ્નિ ક્યાંથી થયો? કે આકાશમાંથી. આકાશ ક્યાંથી? કે બ્રહ્મમાંથી. જો તમે બેઠા એની હાથમી પેઢી બ્રહ્મ છે, એની હાથમી પેઢી. બધી પેદાશી બ્રહ્મની જ છે બાપુ, બ્રહ્મ વિના કાંઈ છે જ નહીં, કાંઈ છે નહીં. તો ઉદ્ધવજી, નામ રૂપ ગુણ સબ હે ઉન સ્વરૂપ કો, મન મોહન મુરલીધર લે ગયે હે શુદ્ધ બુદ્ધ કો. હે મોહન મુરલીધર, મારા શુદ્ધ બુદ્ધને હરી ગયો છે, અમારા મનને એણે હરી લીધા છે. આપણા મનને હરી લે એટલે નામ હરી પીડ્યું છે, એટલે નામ હરી પીડ્યું છે. ઉદ્ધવજી કે પણ ભગવાનને કાંઈ અવયવ જ નથી વળી, અને મુરલીધર તમે ક્યાં ઠેરાવો છો? નિર્ગુણ મત તમે એને મુરલીધર ક્યાં ઠેરાવો છો? હાથ પાવન નાસિકા
નેન બેન નહીં કાન, હાથ પાવન નાસિકા નેન બેન નહીં કાન. ઓ શ્રી કૃષ્ણ ભગવાન અખિલ વિશ્વ કે પ્રાણ, અજન્મા ઓહી સ્વરૂપ તાકોન માતા પિતા, સમજવા ઓહી સિદ્ધાંત કહી હે જ્ઞાન સરિતા, સમજવા ઓહી સિદ્ધાંત કહી હે જ્ઞાન સરિતા, જે ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ. નેના મત વાલી હૈ, બાલ ઘુગર વાલી હૈ, બોલે પ્યારે પ્યારે રે, ઓહી મેરે શ્યામ હૈ, બોલે પ્યારે પ્યારે, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ. હાથ પાવન નાસિકા નૈન બેન નહીં કાન, ઓ શ્રી કૃષ્ણ ભગવાન અખિલ વિશ્વ કે પ્રાણ. ભગવાન ખરેખર નિરવયવી છે, એનું કોઈ અવયવ નથી. એ પણ ગીતાજીમાં ભગવાન કૃષ્ણે કીધું કે અર્જુન જે રૂપે ભજે એ રૂપે હું બનીને એને ફળ આપું છું. દેવ રૂપે ભજે તો દેવ રૂપે હું બનું, દેવી રૂપે ભજે તો હું દેવી રૂપે બનું, ઈશ્વર રૂપે ભજે તો ઈશ્વર રૂપે, ને એમાં જે રૂપે ભજે એ રૂપે હું જ બનીને એને ફળ આપું છું. ભગવાનનું કોઈ આકાર નથી, પણ તમે જેવો આકાર ધારણ કરો, જેવો ભાવ કરો, એવા રૂપે એ છે. રામ રૂપે ભજો તો રામ રૂપે છે, કૃષ્ણ રૂપે ભજો તો કૃષ્ણ રૂપે છે, દેવ રૂપે ભજો તો દેવ રૂપે છે, દેવી રૂપે ભજો તો દેવી રૂપે, બધા એના જ સ્વરૂપ છે. માટે ઈશ્વર વિશે પણ ક્યારેય વાત કરવો નહીં, સર્વરૂપ એના જ છે, એના જ છે, એના થકી જ બધું વિદ્યમાન છે. માટે જેને કોઈ અવયવ નથી, નિરાકાર નિર્ગુણ જેને કોઈ અવયવ નથી, હાથ પવના નાસિકા નૈન બેન નહીં કાન, એ શ્રી કૃષ્ણ ભગવાન અખિલ વિશ્વ કે પ્રાણ. જીવ માત્રનું જીવન ઈશ્વર છે. અખિલ વિશ્વ કે પ્રાણ, અજન્મા ઓહી સ્વરૂપ તાકોન માતા પિતા, એ અજન્મા સ્વરૂપ જેને માતા પિતા, ઓલો અજન્મા ઓહી સ્વરૂપ તાકોન માતા પિતા, ઓહી સમજવા ઓહી સિદ્ધાંત કહી હે જ્ઞાન સરિતા, એ સિદ્ધાંત સમજવાને માટે ભગવાને મને આખી જ્ઞાન સરિતા પાઈ દીધી છે. તો ભગવાન નિરવયવી છે, એને વળી તમે મુરલીધર ગોપીઓને કે ક્યાં ઠેરાવો છો? ગોપીઓ કહે છે કે ઉદ્ધવજી, આ વાત તમે ભગવાન ન જોયા હોય ને એની પાં કરો, અમે તો જોયા છે, જાણ્યા છે, માણ્યા છે, અમને તમારી વાત કેવી રીતે ગળે ઉતરે? કારણ તમે એમ કહો છો કે હાથ નથી પગ નથી તો અમારી વાત સાંભળો. જો મુખ નહીં હું તો કહો કીન માખન ખાયો, જો મુખ નહીં હું તો કહો કીન માખન ખાયો, પાવ બિન ગો સંગ કહો બન બન કોન ધાયો, પાવ બિન ગો સંગ કહો બન બન કોન ધાયો, જો આંખ નહીં હું તો કહો અંજન કહાં લગાયો, જો આંખ નહીં હું તો કહો અંજન કહાં લગાયો, પાવ બિન ગો સંગ કહો બન બન કોન ધાયો. નંદ યશોદા બાળ કહ કહ અમને ગુણ ગાયો, એ સગુણ સ્વરૂપી ભગવાન નિર્ગુણતા મેં સમાયો,
કર્મયોગ જ્ઞાન કી બાત કર્મ અધિકારી જાને, કર્મવાદી જે જન એ પ્રેમ રસ કહાં સુ માણે, કર્મવાદી જે જન પ્રેમ રસ કહાં સો માણે, જે ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, નેના મતવાલી હૈ, બાલ ગુગર વાલી હૈ, બોલે પ્યારે પ્યારે રે, બોલે પ્યારે પ્યારે રે, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ. તમે એનો કહો છો અવયવ નથી, જો મુખ નહીં હોય તો કહો માખણ કેમ ખાયો, અમારા માખણ ચોરીને ખાઈ ગયું કોણ મુખ વિના. મુખ નહીં હો તો કહો કિન માખન ખાયો, પાવ બિન ગો સંગ કહો બન બન કોણ ધાયો, પગ વિના ગાયોની વાહે વગડે વગડે ફેરવું કોણ. જો આંખ નહીં હો તો કહો અંજન કહાં લગાયો, અમારી હગી આંખે જેને કાજળ હગા આંખે જેને કાજળ કર્યા છે. તમે કયો હાથ નથી તો ગોવર્ધન પર્વત જેને ટસલી આંગળી ઉપર તોર્યો અને વ્રજકો દેશ બચાવ્યો. ભગવાન આત્મારામ રૂપે નિર્ગુણ સ્વરૂપે આપણામાં છે, ઇન્દ્રિયો દ્વારા ઇન્દ્રિયોના સાધનો દ્વારા આપણો ભોગ ગ્રહણ કરે છે. ઇન્દ્રિયોના સાધન દ્વારા ભગવાન નિર્ગુણ છે પણ ઇન્દ્રિયોના સાધન દ્વારા આપણા ભોગને ગ્રહણ કરે છે. વળી તમે એમ કહો છો એને માતા પિતા નથી, અમે તો નંદ યશોદાનો બાળ એમ કહી કહીને ગુણ ગાયા છે. નંદ યશોદા બાળ કહ કહ અમને ગુણ ગાયો, ઈ સગુણ સ્વરૂપી ભગવાન નિર્ગુણ એમાં સમાયો. સગુણ સ્વરૂપી ભગવાન એમાં નિર્ગુણ સમાણો છે. માટે આ મતને સમજનારા, આ સમજણને સમજનારાને ખબર છે કે સગુણ દેહ છે, નિર્ગુણ એમાં આત્મા છે. સગુણ દેહ છે એમાં નિર્ગુણ આત્મા સમાઈને રહ્યો છે. દરેકનો આત્મા છે એ પરમાત્મા છે. દરેકનો આત્મા એ સગુણ દેહ નિર્ગુણ આત્મા છે, નિર્ગુણ આત્મા છે. નિર્ગુણથી સગુણ જુદો નથી, સગુણથી નિર્ગુણ જુદો નથી. સગુણ વિના નિર્ગુણ નહીં, નિર્ગુણ વિના સગુણ નહીં. આત્મા વિના દેહની અસ્થિ ખરી, અને દેહ વિના આત્મા રહી શકતો નથી. દેહ વિના આત્મા, જેને ભાગવતમાં ખડમખડીનું દર્શનાંત કહેવામાં આવ્યું કે ખડમાખડી આગલો પગ ઠેરાવે પછી પાછલો ઉપાડે, એમ આમાંથી નીકળીને બીજા દેહમાં જવું હોય, ન્યા મકાન તૈયાર હોય તે વાહિલો પગ ઉપાડે. કેટલાય વૃદ્ધોના પ્રાણ ન જાતા હોય એટલે આપણે એકાદશીઓ દઈએ ને, એ તમારા આત્માને શાંતિ કરો, અગિયાર એકાદશીઓ તમારી વાહે, તમારા આત્માને શાંતિ કરો, આટલી ગાયોને નીણ નાખશું. પણ ઓલો કે ભાઈ મારે શાંતિ જ કરવી છે, પણ હજી મકાનને પ્લાસ્ટર હાલે છે, તૈયાર થાય થઈ જાઓ ને, મારે તો વાસ્તુ લેવા જવું જ છે પણ મકાન તૈયાર નથી. દેહ વિના આત્મા ન રહી શકે અને આત્મા વિના દેહ ન રહી શકે. સગુણ વિના નિર્ગુણ નહીં અને નિર્ગુણ વિના બે મળીને સ્વરૂપ એક છે. બે મળીને સ્વરૂપ એક છે, બે એક છે. તો ઉદ્ધવજી કે ગોપીઓ તમે ભગવાને અવતાર ધરી લીલાઓ કરી એની વાતો કરો છો, અને હું લીલા કરીને જે ઘટોઘટમાં રમી રહ્યો એની વાત કરું છું, હું એની વાત કરું છું. સાંડી સબ લોક લીલાઓ ધ્યાન નિર્ગુણ કો ધ્યાવો, સાંડી સબ લોક લીલાઓ ધ્યાન નિર્ગુણ કો ધ્યાવો, જ્ઞાન માર્ગ પર્યાય કે શુદ્ધ સ્વરૂપ કો પાવો,
જ્ઞાન માર્ગ પર આય કે શુદ્ધ સ્વરૂપ કો પાવો. લીલા ગુણ અવતારો દરિયા તન શ્યામા જોગ જુગતી પાઈએ પરિબ્રહ્મપુર ધામા જે ઓહી મેરે શ્યામ હૈ ઓહી મેરે શ્યામ હૈ ઓહી મેરે શ્યામ હૈ ઓહી મેરે શ્યામ હૈ ઓહી મત વાલી હૈ બાલ ગુગર વાલી હૈ બોલે પ્યારે પ્યારે રે નામ બનવારી રે ઓહી મેરે શ્યામ હૈ ઓહી મેરે શ્યામ હૈ ઓહી મેરે શ્યામ. સાંડી સબ લોક લીલાઓ ધ્યાન નિર્ગુણ કો ધ્યાવો જે ભગવાનના 24 અવતારો થયા અત્યારે તમારા ઘટમાં આત્મ સ્વરૂપે બિરાજમાન છે. આપણે તો વર્તમાનમાં ભગવાનને ઓળખવા છે. ભલે હું એમ કહું છું, શાસ્ત્રો કહે છે કે નકલંગ અવતાર થાય થાય હો ટકા સત્ય વાત, અને થાય, શાસ્ત્રોમાં હોય ખોટું ન હોય, થાય. પણ નકલંગનો અવતાર થાય ત્યાં સુધી આપણે જીવશું? નકલંગનો અવતાર થાય એની પહેલાં આપણે ડખળક થઈ જાય તો અટાણે ભગવાનને ઓળખવા હોય તો. તો ભાગવતની અંદર કપિલ ભગવાન એની માતા દેહૂતિને કહે છે કે માં, તમારે તમારા આત્માનું ધ્યાન કરવું, એ હું છું. ભગવાન કહે તમારો આત્મા માં, એ હું છું. આ સાંખ્ય યોગ છે, સાંખ્ય યોગ છે. આત્મધ્યાન કરવું, નિજ સ્વરૂપનું સ્મરણ કરવું, આ સાંખ્ય યોગ છે. ધ્યાન નિર્ગુણ કો ધ્યાવો, જ્ઞાન માર્ગ પર આય કે શુદ્ધ સ્વરૂપ કો પાવો. જ્ઞાન માર્ગ ઉપર આવી ભગવાનના શુદ્ધાત્મ સ્વરૂપની ભાન કરો. ઉદ્ધવજી કહે, ગોપીઓ કે તમારી વાત સાચી છે ઉદ્ધવજી, પણ સાંભળો. જોગી લોકો છે એ જ્યોતિ સ્વરૂપને ભજે છે, અમે પ્રગટ જે અમે માયણો છે અમે એને ભજીએ છીએ. જોગી જ્યોતિ કો ભજે ભક્ત જાને નિજ રૂપા, અનન્ય ભાવ કે સાથ પધરાવે હૃદય અનુપા. નિર્ગુણ મેં ગુણ જો પાવે લોક કહે યહ નાહી, ઘર આયો નાગન પૂજે નાગ ઘર પૂજવા જાય. ઘર આયો નાગ ન પૂજે નાગ ઘર પૂજવા જાય. જે ઓહી મેરે શ્યામ હૈ ઓહી મેરે શ્યામ હૈ ઓહી મેરે શ્યામ હૈ. નેના ભક્ત વાલી હૈ બાલ ગુગર વાલી હૈ બોલે પ્યારે પ્યારે રે નામ બનવારી રે ઓહી મેરે શ્યામ હૈ 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 ઓહી મેરે શ્યામ હૈ. જોગી લોકો જ્યોતિ સ્વરૂપને ભજે છે, ભક્ત ઈ રૂપને અનન્ય પ્રેમથી હૃદયમાં પધરાવે છે. જે પોતાની ધ્યાનની મૂર્તિ નક્કી કરી છે એને અનન્ય ભાવથી હૃદયમાં પધરાવે છે. જોગી લોકો જ્યોતિ કો ભજે ભક્ત જાને નિજ રૂપા, અનન્ય પ્રેમ કે સાથ હૃદય પધરાવે અનુપા. પણ લોકોનું એવું છે, તમે એમ કહો કે તમારા આત્મા છે તો નહીં માને. તમારામાં નિર્ગુણ મેં ગુણ પાવે તો લોક કહે યહ નાહી, ઘર આવ્યો નાગ ન પૂજે નાગ ઘર પૂજવા જાય. રાફડે દૂધ રેડવા જાય, નાગ પાયસમ હોય તો પાણિયારે નાગનું ચિત્ર કરી ન્યા આરતી ઉતારે, પણ જેની આરતી ઉતારે છે એ દયા કરીને વાંહેથી ધૂંધું મારે તો વાહડો ગોતે. તો ઘર આવ્યો નાગ ન પૂજે નાગ ઘર પૂજવા જાય. હે,
હાસો ના ઘરમાં નીકળે તો ધોકો લઈને ધબકાવે, ભૂલી દુનિયા ભરે બધા દીવાની કયું નો માને અભિમાની. એટલે તારામાં ભગવાન છે તો એ ધરાર નહીં માને, એ નહીં માને. નકર શાસ્ત્ર મત છે, વેદ મત છે, ઋષિ મુનિઓનો મત છે, નહીં માને, નહીં માને. ઉદ્ધવજી અને ગોપીઓના સંવાદને રાધાજી તટસ્થપણે સાંભળતા હતા. હવે રાધાજી ગોપીઓ અને ઉદ્ધવજીની વાતને સગુણ અને નિર્ગુણની ગાંઠ વાળી દે છે. નિર્ગુણ અને સગુણ મતને રાધાજી સમજાવતા કહે છે કે ઉદ્ધવજી હવે સાંભળો, મારી વાત સાંભળો તમે. કહા ઉદ્ધવને તુમ સંદેશા ખૂબ લાયા હો, કહા રાધિકાને ઉદ્ધવને તુમ સંદેશા ખૂબ લાયા હો, મગર યાદ રખો યોગી તુમ પ્રેમ નગરી મે આયા હો. તમારી યોગ કી પૂજી જબ કુશ હાથો સે ન ગિર જાયે, તુમારી જ્ઞાન કી પોથી અમારી વિરહ અગ્નિ મે જલ કર ખાક ન હો જાયે. જે ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, મે નામત વાલી હૈ, બાલ ગુગર વાલી હૈ, બોલે પ્યારે પ્યારે રે, નામ બનવારી રે. ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ. કહા રાધિકાને ઉદ્ધવને તુમ સંદેશા ખૂબ લાવ્યો, બહુ સંદેશો સારો લેવા ઉદ્ધવજી, પણ મગર યાદ રખો યોગી તુમ પ્રેમનગરી મેં આયા હો. આ કોઈ કર્મભૂમિ નથી, આ કોઈ રણભૂમિ નથી, આ તો પ્રેમની ભૂમિકા છે. અહીંયા પોતે પોતાને ભૂલી જવાની વાત છે, ત્યાં યાદગીરી હું આપો છું. આ તો પોતે પોતાને ભૂલી જવાની વાત છે, ત્યાં યાદી શું આપો છો? પ્રેમનગરી મેં આયા હો, તમારી યોગ કી પૂજી જબ કુશ હાથો સે ન ગિર જાય, તમારો માનેલો યોગ ક્યાંક તમને ખોટો ન લાગી જાય. તમારી જ્ઞાનની પોથી અમારી પ્રેમની વિરહ અગ્નિમાં ક્યાંક બળીને ખાખ ન થઈ જાય, ધ્યાન રાખજો. અહીં તો પોતાને ભૂલી જવાની વાત છે. તમે કયું ના આવ્યા તયું ના એમ કહો છો કે પરમાત્મા બ્રહ્મ છે, બ્રહ્મ છે, બ્રહ્મ છે, બધું બ્રહ્મ છે, બધું બ્રહ્મ છે, બધું બ્રહ્મ છે. તો બધું બ્રહ્મ છે તો અમે બ્રહ્મ ને તમે બ્રહ્મ, તો અમને ઉપદેશ દેવાની તમારે શું જરૂર છે? મારે અમને ઉપદેશ દેવાનો જરૂર? અમે બ્રહ્મ ને તમે બ્રહ્મ, ઉપદેશ દેવાની કઈ જરૂર ખરી? અલખ હે હમ તમ દો તો લગતી હૈ નજર કિસી સે કિસી કી, અલખ હે હમ તમ દો તો લગતી હૈ નજર કિસી સે કિસી કી, નિર્ગુણ હમ તમ દો તો કોણ કહતા હૈ ખબર કિસી સે કિસી કી, અલખ હે હમ તમ દો તો કોણ કહતા હૈ ખબર કિસી સે કિસી કી. અલખ હે હમ તમ દો તો કોણ કહતા હૈ ખબર કિસી સે કિસી કી. તુમ અદ્વૈત કે કાબિલ હમકો ક્યા ઉપદેશ કરતે હો, તુમ અદ્વૈત કે કાબિલ હમકો ક્યા ઉપદેશ કરતે હો, ખુદ બ્રહ્મ હો કર બ્રહ્મ કો ઉપદેશ દેતે હો, ખુદ બ્રહ્મ હો કર
બ્રહ્મ કો ઉપદેશ દેતે હો જે ઓહી મેરે શ્યામ ઓહી મેરે શ્યામ હૈ ઓહી મેરે શ્યામ હૈ ઓહી મેરે શ્યામ હૈ નેના મતવાલી હૈ બાલ ગુગર વાલી હૈ બોલે પ્યારે પ્યારે ઓહી મેરે શ્યામ હૈ ઓહી મેરે શ્યામ હૈ ઓહી મેરે શ્યામ હૈ ઓહી મેરે શ્યામ અલખ હૈ હમ તમ દો તો લગતી હૈ નજર કિસી સે કિસી કી તમે અમને જોઈ રહ્યા છો અમે તમને જોઈ રહ્યા છીએ નિર્ગુણ અમ તમ દો તો કોણ કહેતા હૈ ખબર કિસી બધું નિર્ગુણ રૂપ સે તો પછી સંદેશો આપવાની જરૂર ક્યાં છે જરૂર ક્યાં છે તુમ અદ્વૈત કે કાબિલ હમકો ક્યાં ઉપદેશ કરતે હો અદ્વૈત ના કાબિલ થઈ નિર્ગુણ બ્રહ્મના ઉપાસક થઈને અમને ક્યાં ઉપદેશ કરો છો અમે બ્રહ્મ ને તમે બ્રહ્મ બે જાવ સન મનર લાડવા ખાઈ લ્યો તૈયાર થઈ ગયા છે હા લફું કરવાની બધું બ્રહ્મરૂપ જ છે બધું બ્રહ્મરૂપ જ છે તુમ ખુદ ન સમજે યોગ કિસી કો કહેતે હૈ મગર યાદ રખો યોગી દ્વૈત મેં અદ્વૈત રહેતે હૈ મગર યાદ રખો યોગી દ્વૈતમાં અદ્વૈત રહે છે દ્વૈત દેહમાં અદ્વૈત અવિનાશી વાસ કરીને રહ્યો છે જે મહાપુરુષ જે સંતે એની ઓળખાણ કરી છે એ સ્વરૂપની ભાન કરી તે તેનું સ્વરૂપ છે ગુરુ કો ગોવિંદ કર જાનીએ રહી એ શબ્દ મેં સમાય મિલે તો દંડવત બંદગી નહીં તો પલ પલ ધ્યાન લગાય માટે ઉદ્ધવજી તમે જે જોગની વાતો કરો છો એમાં મને બહુ ઘેડ નથી પડતી કારણ કે અમે તો પ્રગટને આમ સેવી રહ્યા છીએ અમે તો પ્રગટને સેવી રહ્યા છીએ યોગની વાતો હે ઉદ્ધવ મને ભાવે નહીં યોગની વાતો હે ઉદ્ધવ મને ભાવે નહીં મનમોહન મુરલીધર નટવર એ વિના કંઈ સુહાવે નહીં યોગની વાતો હે ઉદ્ધવ મીનદા દુર્બે ઉજળ ના સ્નેહી જળ મારે વે જળ પીવે મીનદા દુર્બે ઉજળ ના સ્નેહી જળ મારે વે જળ પીવે જળ મારે વે જળ પીવે દાદુર જળ વિના તન રાખે એ દાદુર જળ વિના તન રાખે મીન જળ વિના જીવે નહીં દાદુર જળ વિના તન રાખે મીન જળ વિના જીવે નહીં યોગની વાતો હે ઉદ્ધવ અમને અંતરમાં નવ ભાવે મનમોહન મુરલીધર નટવર એ વિના કાઈ ન સોહાવે યોગની વાતો હે ઉદ્ધવ તણી ગતિ અમારે જળતે નંદ દુલારો જળતે નંદ દુલારો મીન તણી ગતિ અમારે જળતે નંદ દુલારો
તર્ત કૃષ્ણ ના તમે મોટા કાકા, એ કૃષ્ણ ના તમે મોટા કાકા, જોઈને જોગ વિસારો. કૃષ્ણ ના તમે મોટા કાકા, જોઈને જોગ વિસારો. યોગ ની વાતો એવું દઉં અંતરમાં નવ ભાવે, મનમોહન મુરલીધર નટવર એવીના કાયનો સોહાવે. યોગની વાતો એ ઉધવ યોગ તો ઉદ્ધવ એ કરે જેને વાલા નહીં ઘનશ્યામ. યોગ તો ઉદ્ધવ એ કરે જેને વાલા નહીં ઘનશ્યામ, જેનું શરીર હોય નિરોગી, જેનું શરીર હોય નિરોગી, એને ઔષધનું શું કામ રે. જેનું શરીર હોય નિરોગી, એને ઔષધનું શું કામ રે. યોગની વાતો હે ઉદ્ધવ અંતરમાં નવ ભાવે, મનમોહન મુરલીધર નટવર એવીના કાયનો સોહાવે. યોગની વાતો હે ઉદ્ધવ લાખ વાતની એક જ વાત, કૃષ્ણ અમારા પ્રાણ. લાખ વાતની એક જ વાત, કૃષ્ણ અમારા પ્રાણ. કહે બ્રહ્માનંદ તે વિના, કહે બ્રહ્માનંદ એના વિના, અમને નવ થાય સુવાણ રે. કહે બ્રહ્માનંદ એના વિના, નવ થાય સુવાણ રે. યોગની વાતો એ ઉદવ અંતર મારે નવ ભાવે, મનમોહન મુરલીધર નટવર એવીના કાયનો સોહાવે. યોગની વાતો હે ઉદ્ધવ. યોગની વાતો ઉદ્ધવ મને અંતરમાં નો ભાવે, મન મોહન મુરલીધર નટવર એ વિના કાયન સોહાવે. મીન દાદુર બેવ જળના સ્નેહી, જળમાં રેવે જળ પીવે, પણ જળ વિના ડેડકો દેહને રાખે, પણ માછલું જળ વિના ઘડી વાર જીવી શકે નહીં. બે જળમાં રહીએ જળના સ્નેહી, પણ ડેડકો જળ વિના જીવે છે, અને માછલાને જળમાંથી પાણી બારું કાઢો એટલે તડફડીને મરી જાય, એમ રાધાજી કે અમારે માછલાની ગતિ છે. મીનતણી ગતિ અમારે, અમારું જળ તે નંદનો દુલારો, ભગવાન કૃષ્ણ અમારું જળ છે. તમે કૃષ્ણના મોટા કાકા, જોઈને જોગ વિચારો. તમે મોટા સો જ્ઞાની છો, પણ ખરેખર યોગ કેને કેવો અને યોગ સફળ કેમ થાય એ સમજો. યોગ પ્રેમથી સફળ થાય છે, પ્રેમ વિના યોગ સફળ થતો પ્રેમ જોઈએ. લોખી ઝૂકી જ્ઞાનની વાતોનું કાંઈ ન આવે, પ્રેમ જોઈએ છે. તો કૃષ્ણના તમે મોટા કાકા, જોઈને જોગ વિચારો, જોઈને જોગ વિચારો. જોગ તો ઉદ્ધવ એ કરે જેને વાલા નહીં ઘનશ્યામ, જેને વાલા ઘનશ્યામ નથી, એના સ્વરૂપમાં પ્રીતિ નથી, એ બીજે મથણા મથે છે, એ બીજે મથણા મથે. જોગ તો ઉદ્ધવ એ કરે જેને વાલા નહીં ઘનશ્યામ, જેનું શરીર હોય નિરોગી, અને ઔષધનું શું કામ. નિરોગી શરીર હોય
એને ઔષધનું શું કામ? કે આ ગેસની ફાંકી બહુ હારા માર, પણ મને થતો નથી, મને થતો નથી, મારે પાકો હું લેવો? થતો હોય તો લેવો પડે, બરાબર. નિરોગી શરીર હોય એને ઔષધનું શું કામ છે? હે, જેના મનમાંથી વિકાર નીકળી ગયો છે અને પ્રેમનો દોર પરમાત્મા એરે બંધાણો, એને બીજી કોઈ વાતની જરૂર નથી. પ્રેમનો દોર બંધાઈ જવો જોઈએ, એની આરે પ્રેમનો દોર બંધાય તો બધા યોગ સફળ થઈ જાય, બંધાઈ થઈ જાય. માટે લાખ વાતની એક વાત, કૃષ્ણ હમારા પાણ, અમારી ધ્યાનની મૂર્તિ અમને વાલી છે, હો વાતની એક વાત. કહે બ્રહ્માનંદ, એવીના કોઈ વાતે અમને થાય નહીં હોવાણ, એવી બધા કોઈ વાતે હોવાણ થાય એમ નથી. માટે ઉદ્ધવજી જરા વિચારો, તમને ખબર નથી, તમે મથુરામાં કૃષ્ણ જોવો છો એ કૃષ્ણ નથી, અહીંયા રાધા છે, અને અહીં રાધા જોવો છો એ રાધા નથી, કૃષ્ણ છે. તમને ખબર નથી, તમને આ તો એકમાંથી બે સ્વરૂપ થયા છે, બે મળીને સ્વરૂપ એક છે. ઇધર મોહન બની રાધા વિયોગન કી જુદાઈન મે, ઉધર રાધા બની હે શ્યામ વિયોગન કી જુદાઈન મે, ઉધર રાધા બની હે શ્યામ વિયોગન કી જુદાઈન મે, તુમ ખુદ ન સમજે યોગ કિસી કો કહતે હે, સુનો ઈસ તોર સે યોગી દ્વૈત મે અદ્વૈત રહેતે હે, સુનો ઈસ તોર સે યોગી દ્વૈત મે અદ્વૈત રહેતે હે, જે ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી નેના મત વાલી હૈ, બાલ ગુગર વાલી હૈ, બોલે પ્યારે પ્યારે નામ બનવારી રે, ઓહી મેરે શ્યામ હૈ, નામ બનવારી રે, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ. ઇધર મોહન બની રાધા વિયોગન કી જુદાઈન મે, ઉધર રાધા બની હે શ્યામ, રાધા કૃષ્ણમાં છે, કૃષ્ણ બે મળીને સ્વરૂપ એક છે. પુરુષ ને પ્રકૃતિ નામ જુદા, તત્વ એક છે, તત્વ એક છે. આ એક થકી અનેક બન્યા છે, પશુ પંખી ને પ્રાણી, કર્મ ને સાંખ્ય, બે યોગ કહાયા વેદ ધર્મ પરમાણી. એકમાંથી અનંત રૂપનો વિલાસ છે, બે મળીને સ્વરૂપ એક છે. ખુદ તુમ ન સમજે કે યોગ કિસી કો કહેતે હૈ, તમને જ ખબર નથી યોગ કેને કેવો. પુરુષ અને પ્રકૃતિનું મળવું એ યોગ છે, સુરતા અને શબ્દનું મળવું એ યોગ છે, ભક્ત અને ભગવાનનું મળવું એ યોગ છે. યોગ એટલે મળવું અને યોગ એટલે ઘસાવવું. સૂર્ય યોગ કરે છે, બીજાને માટે પ્રકાશ આપે છે. વૃક્ષો યોગ કરે છે કે ઠંડી તાપ વરસાદને સહીને ફળ આપને ખવારે છે. યોગ એટલે ઘસાવવું અને યોગ એટલે મળવું. ભક્ત ભગવાનનું મળવું એ યોગ છે, એ યોગ છે. તો એ ઉદ્ધવજીને ખબર પડી કે ગોપીઓ પ્રેમને લઈને યોગ સફળ કરી ચૂકી છે. ઉદ્ધવજીને સમજાઈ ગયું કે પ્રેમને લઈને ગોપીઓ યોગ સફળ કરી ચૂકી છે. દેખા જબ પ્રેમ કે અદ્વૈત ઉદ્ધવ કી ખુલ ગઈ આંખે, પડી થી જ્ઞાન મદ કી ધૂલ વોહી ધૂલી સાખે, પડી થી જ્ઞાન મદ કી ધૂલ વોહી ધૂલી સાખે, ગિરા રાધિકા કે ચરણો મેં વારો માસ તન અંદર બિંદુ આંખો સે નિકલ આયે, ગિરા રાધિકા કે ચરણો મેં જો પ્રેમ મહામંત્ર પાયે,
गिरा राधा के चरणों में, जो प्रेम महामंत्र पाए जे ओही मेरे श्याम है, ओही मेरे श्याम है, ओही मेरे श्याम है। नैना मत वाली है, बाल घूंघर वाली है, बोले प्यारे प्यारे ओही मेरे श्याम है, ओही मेरे श्याम है, ओही मेरे श्याम है, ओही मेरे श्याम है। देखा प्रेम के अद्वैत उद्धव की खुल गई आंखें, पड़ी थी ज्ञान मदनी धूल, जे ज्ञान नी मद रूपी धूल आत्मा रूपी हीरा ऊपर पड़ी थी, ए प्रेम नी वसाट लागता उड़ी गई, प्रेम नी झपट लागता મદની ધૂળ ઉડી ગઈ, ઉદ્ધવજીનું હૃદય પ્રેમથી ભરાઈ ગયું। ઉવા રોમાંસ તનંદર બિંદુ આંખો સે નીકળા, એ આંખમાંથી પ્રેમના આંસુ પડવા માંડ્યા। કહો ગોપીઓ, તમને ધન્યવાદ છે, તમે ભગવાનના સ્વરૂપને પ્રેમથી પામી ગયો છો, તમારા ચરણમાં મારા નમસ્કાર, અને આજથી મને પ્રેમની દીક્ષા તમારા ચરણેથી મને મળી છે। ઉદ્ધવજીને રાધિકા પાસેથી પ્રેમનો દીક્ષા મળી અને પ્રેમમગ્ન બનીને ભગવાનના સ્વરૂપમાં રાસવા લાગ્યા, માટે જ્ઞાનની સાથે પ્રેમની જરૂર છે। પ્રેમ વિના લુખા સુખા જ્ઞાનનું કાંઈ આવતું નથી, માટે પ્રેમથી શુદ્ધ હૃદયના ભાવથી પરમાત્માની ભક્તિ કરવી। મનુષ્યનો અવતાર મળ્યો છે તો ભગવાનની ભક્તિ કરવાને માટે જ મળ્યો છે, બાકી સંસારના સુખ તો ક્ષણિક છે, ગમે એટલા મોટા છે તો એને ઉડી જતા વાર નથી લાગતી। ભગવાનની ભક્તિનું સુખ સાચું છે, એ કાયમ ટકી રહે છે। એવું માયાનું સુખ તો લગાર છે રે, એને નકી તું નાશવંત જાણજે રે, માયાનું સુખ તો લગાર છે રે, એને જેમ આકાશે વાદળી અપાર છે રે, જેમ એમાં વીજળીનો સમકાર છે રે, આવું માયાનું સુખ તો લગાર છે રે, એમાં જેમ પાણીમાં પરપોટો પ્રગટે રે, એને ફૂટતા નહીં લાગે વાર જોરે, આવું માયાનું સુખ તો લગાર છે રે, એને આવું માયાનું સુખ તો લગાર છે રે, એને નકી તું નાશવંત જાણજે રે, આવું માયાનું સુખ તો લગાર છે રે, એને જેમ ફાસલામાં અરણ ફસાય છે રે, એવી જબર કાળની જાળ છે રે, આવું માયાનું સુખ તો લગાર છે રે, એવી જબર કાળની જાળ છે રે, આવું માયાનું સુખ તો લગાર છે રે, રે।
અમારી નામના હથિયાર છે રે આમાં, અમારી નામના હથિયાર છે રે આમાં, લાભો એનાથી જાળ કપાય છે રે આવો, માયાનું સુખ તો લગાર છે રે લાભો, એને નક્કી તું નાશવંત જાણજે રે આવો, માયાનું સુખ તો લગાર છે રે એને, આવો માયાનું સુખ તો લગાર છે રે આવો, સદગુરુ દેવ.